અત્યારે વિશ્વની અંદર મુખ્ય 11 ધર્મો કહેવાય છે, પછી એના પેટા ધર્મો અને એ બધું ગણીએ તો હજારો ને લાખોમાં જાય, પરંતુ મુખ્ય 11 ધર્મો છે. અને ઇતિહાસ આપણને કહે છે કે સૌથી જૂનામાં જૂનો ધર્મ એ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે. મેક્સ મુલરે પણ કહ્યું કે ધ ઓલ્ડેસ્ટ બુક ઇન ધ વર્લ્ડ લાઇબ્રેરી ઇઝ ઋગ્વેદ. ઋગ્વેદ એટલે જ આપણા વેદો. જે કોઈ મનુષ્યએ નથી આપ્યા, પરંતુ પરમાત્માએ આ વેદો આપેલા. એટલે આ ધર્મ પરમાત્માએ પોતે સ્થાપેલો છે. આ 11 ધર્મોની અંદર આજે સનાતન હિન્દુ ધર્મ છે. હવે તમે જુઓ કે એને સનાતન એટલા માટે કહેવાય છે કે એના સ્થાપક ભગવાન છે. 11 11 બીજા 10 ધર્મો જોશો આ પાછળના, તો એના સ્થાપકના નામ મળશે, પણ હિન્દુ ધર્મના સ્થાપકનું નામ નહીં મળે તમને. જોજો કે જુઓ કે બૌદ્ધ ધર્મ હોય તો ગૌતમ બુદ્ધે સ્થાપેલો હશે, જૈન ધર્મ હોય તો મહાવીર સ્વામીએ, કે પછી જરસુસી ધર્મ હોય તો આજે પારસીના વાળાએ સ્થાપેલો હશે. પછી તમે જોશો કે આ પ્રમાણે યહૂદી ધર્મ હોય તો મોઝેસનું નામ હશે, ખ્રિસ્તી ધર્મની અંદર ઈસુ ખ્રિસ્તનું નામ હશે, હિન્દુ ધર્મમાં કોઈનું નામ નથી. એટલે એનો મતલબ એ થયો કે ભગવાને આ ધર્મ આપેલો છે, એટલા માટે એને સનાતન કહેવાય છે. બીજું એને શાશ્વત ધર્મ પણ કહે છે, કારણ કે એની રક્ષા ભગવાન પોતે કરે છે, એટલા માટે એને શાશ્વત કહેવાય છે. આ હિન્દુ ધર્મ ઉપર પ્રહારો ઘણા થયા, ખૂબ પ્રહારો થયા, અને એ બધા પ્રહારો ઠેઠ પહેલાંથી ચાલુ છે. તમે જો હિરણાક્ષ, હિરણ્યકશિપુ, એવા એવા રાવણ અને કુંભકર્ણ અને દંતવક્ર, બધા કેટલા કેટલા બધા કંસ, દુર્યોધન, બધા કેટલાય આવ્યા, કે એણે આ ધર્મ ઉપર ઘણા બધા પ્રહારો કરેલા છે. પરંતુ એ બધા પ્રહારોની અંદર પણ આપણો ધર્મ બરોબર રહેલો છે. એટલે આ એક સમજવાની વસ્તુ છે કે આટલા બધા પ્રહારો જે ધર્મ ઉપર થયા હોય છતાં એ બરોબર રહે તો એનામાં તેજ કેટલું હશે. એક વખતે બ્રહ્માને નિદ્રા આવી, એના મોઢામાંથી વેદો શરી ગયા, એટલે હયગ્રીવ નામનો દાનવ એ વેદો લઈ ગયો. એટલે ટૂંકમાં જ્યારે બ્રહ્માની રાત્રિ થઈ ત્યારે વેદો નીકળી જાય છે, દાનવ લઈ લે છે, એટલે આસુરી સંપદા શક્તિ એનો આખો બધો વિકાસ થવા માંડ્યો. ભગવાનને ચિંતા થઈ એટલે ભગવાને મત્સ્યાવતાર ધારણ કરી અને એ હયગ્રીવ દૈત્યનો નાશ કરીને પાછા વેદો આપ્યા. એટલે જેની રક્ષા ભગવાન કરતા હોય એને પછી કોઈ નાશ થવાનો પ્રસંગ થતો નથી. એટલે આ ધર્મ ઉપર ઘણી ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ. આપ જુઓ કે દુનિયાના બીજા ધર્મોને સંસ્કૃતિઓ, બીજા શબ્દોમાં કહીએ, સનાતન સંસ્કૃતિ સિવાયની બીજી સંસ્કૃતિઓ, એ બધી ઘણી બધી લુપ્ત થઈ ગયેલી છે. આપ બધા અહીં તો બેઠા છો જૂના માણસો. એક કવિતા આપણે મોહમ્મદ ઇકબાલની ભણતા હતા અને એમાં એણે કહ્યું છે કે યુનાઓનો મિશ્ર રૂમાં સબ મિટ ગયે જહાં સે, અબ તક અગર હૈ બાકી નામો નિશા હમારા, કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી, સદિયો રહા હૈ દુશ્મન દૌરે જહાં હમારા, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા. એટલે એણે કહ્યું કે યુનાની ધર્મ, ગ્રીક સંસ્કૃતિ ખલાસ થઈ ગઈ, મિસરની સંસ્કૃતિ એટલે ઇજિપ્શિયન સંસ્કૃતિ ખલાસ થઈ ગઈ, રોમા એટલે કે રોમન સંસ્કૃતિ પણ ખલાસ થઈ ગઈ. પરંતુ કોણ જાણે કેવું આશ્ચર્ય છે કે કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. કોઈ એવી વસ્તુ છે કે આપણું જે હિન્દુઓનું અસ્તિત્વ મળતું નથી? અને કેવી રીતે? સદીઓ રહા હૈ દુશ્મન દૌરે જહાં હમારા, હિરણ્યકશિપુથી માંડી અને કેટલા કેટલા આપણા ઉપર પ્રહારો આવ્યા. તમે જુઓ મુસલમાનોએ લગભગ 1000 વર્ષ સુધી ગમરોળ્યો આ દેશ, ખ્રિસ્તીઓએ પણ લગભગ આમ 400 વર્ષ ગણીએ તો એમણે પણ આ દેશ ઉપર શાસન ને એવું બધું કર્યું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ગણી ને બધું કરી હતું. તો પણ આપણે આજે 85%, લગભગ 90% કહીએ તો હિન્દુઓ છે. બાકી તમે જુઓ કે આફ્રિકા દેશ ઉપર બધા ઉતરી પડ્યા મુસલમાન કે ખ્રિસ્તીઓ,
પોતાનો મૂળ ધર્મ હતો જ નહીં, એટલે કાં તો પ્રજા મુસ્લિમ થઈ કાં તો ખ્રિસ્તી થઈ ગઈ. યુરોપ આટલો મોટો દેશ ગણાય છે, એ પોતાને બહુ જ કહે છે કે અમે સર્વથી શ્રેષ્ઠ, પરંતુ એની ઉપર ખ્રિસ્તી ધર્મનું આક્રમણ થયું, આખો યુરોપ ખ્રિસ્તી થઈ ગયેલો. એનામાં સંસ્કાર જ ક્યાં હતા કે જ્યારે આપણા ત્યાં સમુદ્રગુપ્તનો સુવર્ણયુગ ચાલતો હતો ત્યારે એને ષડ નાખીને વાણ ચલાવવા એ ખબર નહોતી. જ્યારે જુલિયસ સીઝરે દેશ જીત્યો ત્યારે એમ થયું કે આવા જંગલીઓ ઉપર રાજ્ય કરવું આપણા માટે નામુશી ગણાય, મૂકીને જતો રહ્યો, આમાં મજા નહીં. એવી પ્રકારનું તે આખા દેશ ઉપર બીજા ધર્મો ગયા. આ બાજુ મુસલમાન દેશો, એની અંદર પણ મૂળ ધર્મ તો હતા જ, પણ બીજો ધર્મ ચડી ગયો. વિશ્વના આ બધા ધર્મ દેશો ઉપર જ્યારે એક કોઈક બીજા ધર્મે આક્રમણ કર્યું ત્યારે ચડી ગયા. જ્યારે હિન્દુસ્તાન ઉપર સદીઓ રહા હૈ દુશ્મન દૌરે જહાં હમારા, એક આશ્ચર્યજનક ઘટના નથી? આટલા બધા પ્રહારો થયા તો પણ આપણે આજની તારીખે પણ 90% હિન્દુ છીએ, તો શું છે આમાં એક રહસ્ય? તમે જુઓ કેટલું બધું ભયંકર હતું. મુસલમાન તો રાજાઓ હતા અને આપણને મરો કા મુસલમાન થયું હતું. કેટલા 10,000 મંદિરો તોડી નાખ્યા અને કેટલી કેટલા મણ જનોઈઓ સિદ્ધપુરમાં અને બીજા બધે આ બધા નીકળી ગઈને માથા કાપી નાખ્યા. કેટલો બધો પ્રહાર થયો છે હદ વગરનો, સમજવા જેવું છે. તો શું હશે તેજ? તો મોહમ્મદ ઇકબાલે ફોડ નથી પાડ્યો, ખાલી આટલું કહ્યું, કુછ બાત હૈ કે હસ્તી મીઠતી નહીં હમારી, કોઈક એવી વાત છે કે અમારું અસ્તિત્વ મળતું નથી. એ વાત મેં આગળ કહીએ કે આ ધર્મની રક્ષા માટે સાક્ષાત ભગવાન પોતે અવતાર ધારણ કરે છે. બસ આ જ રહસ્ય કે જેને રામ રાખે અને કોણ ચાખે એમ કહે છે કે જ્યારે ભગવાન જ રક્ષા કરવા માટે આ પૃથ્વી ઉપર આવતા હોય ત્યારે એ સનાતન ધર્મ કહેવાય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુથાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, એટલે એ માટે ભગવાન આવે છે. આ મેં વાત આપણે ઘણા બધા લાંબા સમયથી કરી, ઠેઠ હિરણાક્ષના સમયથી, પરંતુ એક એવો સમય આવ્યો ભારતની અંદર મધ્યકાલીન યુગની અંદર. મધ્યકાલીન યુગ જેને મિડિવલ એજ કહે છે, એમાં એક જુદું આક્રમણ હતું. પહેલાં તો મેં કહ્યું ને કે આપણા જે હિન્દુઓ જે અસુરો તરીકે હતા, રાવણ બ્રાહ્મણ હતો આમ તો, તમે જુઓ દુર્યોધન ક્ષત્રિય હતો, છતાં એ જુદી જ સંસ્કૃતિ એ લોકોએ ઊભી કરેલી, જે વૈદિક સંસ્કૃતિનો જ વિરોધ, ભગવાનનો જ વિરોધ કહીએ ટૂંકમાં કહીએ તો. એટલે કમ્યુનિસ્ટ વિચારધારાનું મૂળ ઠેઠ હિરણાક્ષથી છે. હમણાં કંઈ આપણે આમને માન આપીએ છીએ કે ચાલો ભાઈ કાર્લ માર્ક્સે કર્યું કે એંગલે કર્યું, પણ બહુ પહેલાંથી આપણા ત્યાં છે. તો ચારવાક પણ આપણા ત્યાં થયેલા છે, જે ભગવાનનો નિષેધ કરનારા. તો એ જમાનામાં તો આક્રમણો જુદા હતા, ત્યાં એમાં પણ આપણે બધા ટક્યા. ત્યાર પછી મેં હમણાં કહ્યું એ પ્રમાણે આ બધા ઇન્વેઝન્સ આવ્યા બધા મુસલમાનોના ખ્રિસ્તીના, એમાં પણ આપણે ટક્યા, વિદેશીઓ વિધર્મીઓના વિદેશીઓના. પરંતુ મધ્યકાલીન યુગની અંદર એક આક્રમણ હતું, હિન્દુઓ ઉપર હિન્દુઓનું આક્રમણ હતું. હવે તો ભયંકર કહેવાય ને, ઘર ફૂટે ઘર જાય જેવું. હિન્દુઓ ઉપર હિન્દુઓનું આક્રમણ, એ કેટલું મુશ્કેલ પડે બોલો. અને એ આક્રમણ બહુ જબરું હતું. એ કેવું હતું કે મધ્યકાલીન યુગની અંદર સતી થવાના કુરિવાજો હતા, કે જ્યારે પતિ મરી જાય ત્યારે એની પત્નીને ચિતા ઉપર ચડાવી દેવાની. આમ તો ખરી રીતે સતી તો પોતાના અંગમાંથી પતિના વિયોગનો અગ્નિ સળગે અને પોતે બળી જાય, એ બરોબર છે, એને કોઈ ના નથી પાડતું. પરંતુ પરાણે ઉપાડીને ફેંકવાની, એ તો એક ક્રૂર પ્રથા શરૂ થઈ. અને એને પણ ધર્મનું લાયસન્સ, આ તો ધર્મમાં લખેલું છે, યજ્ઞોની અંદર હિંસા કરવાની, પ્રાણીઓને કાપવાના, પ્રીતિ ભોજનો કરાવવાના મંસના, એ પણ ધર્મમાં. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી લખે છે કે ધોળકાના એક બ્રાહ્મણે પ્રીતિ ભોજન માટે 18 મણ માંસ ઘરમાં ભેગું કરેલું, 18 મણ માંસ બ્રાહ્મણે ધોળકાના. તો આપ વિચાર કરો કે એ સમયની અંદર આ ધર્મના નામે બધું ચાલતું હતું. પછી જે ભુવા ને જાગરિયા ને બધું હતું એ પણ અંધશ્રદ્ધા ધર્મના નામે ચાલતી હતી. તમે આમ નહીં કરો, તમારે આમ થઈ જશે, તમારે આ કરવું પડે ને તે કરવું પડે ને, એ બધું ચાલતું. હવે ધર્મના રક્ષકો કહેવાય સાધુઓ, એ પણ ગંજેરી ને ભંગેરી, અને તો લાયસન્સથી કે આ ભાઈ અમારું તો આવું કરાય જ. હવે એ રામકીઓ સાથે રમણ કરતા હોય, એટલે જ્યારે અધર્મ ધર્મનો પીછોડો પહેરીને ફરતો હોય અને એ ધર્મ જ્યારે આવો અધર્મ રીતે વર્તતો હોય ત્યારે એને ઓળખવો બહુ મુશ્કેલ. આ લાયસન્સ થઈ ગયેલું, પરવાનો લઈને ફરતા હતા કે આ તો અમારું બરોબર છે. જેમ દારૂ પીઓ, આમ તો ગુજરાતમાં પાપ કહેવાય, અરે ગુનો કહેવાય, પણ કોઈ પરમિટ હોલ્ડર હોય તો એને કે ગુનો કહેવાતો નથી. આ પરમિટ હોલ્ડર થઈ ગયેલા બધા, તો અમારે બધું આવું આમ જ હોય.
અને આખા ગુજરાતની અંદર ધમાલ. આ બાજુ ઠેઠ તમે જુઓ, કાબુલથી ઠેઠ તિબેટ સુધી આ બધા સંન્યાસીઓના સાધુઓના ટોળે ટોળા જતા, આખા દેશને બરબાદ કરતા, જ્યાં તીડ પડે ને એમ પડતા, અને જુવાન છોકરાઓને ઉપાડી જતા, વહુ અને દીકરીઓના શિયાળ એને લૂંટતા, અને બધા મસ્ત પાડા જેવા થઈને ફરતા, એવી પ્રકારના જીપ્સીઓની જમાત હતી આપણી. હવે એવા સમયની અંદર અંધકાર વ્યાપી ગયેલો, અને એ હિન્દુ ધર્મ હિન્દુઓથી જ આ પ્રમાણે આ આક્રમિત થઈ ગયેલો, દુઃખી થઈ ગયેલો. ત્યારે એવા સમયની અંદર આવો એક વિચિત્ર અંધકાર વ્યાપેલો. ત્યારે એ સમયમાં જ્યારે મેં આગળ કહ્યું એ પ્રમાણે કુછ વાત હૈ, એક વાત એવી છે કે એના માટે ભગવાન પ્રગટ થાય છે. તો આપણા બહુ સદભાગ્ય આવા એક વિષમ કાળની અંદર પ્રેમે પ્રગટ્યા રે, પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળ્યું માયા રાત મુમુક્ષુ નીટળી, થયું હરી માળતા, થયું હરી માળતા પૂરણ પરભાત, અધર્મ અંધારું ટાળ્યું. કવિ નાનાલાલ કહે છે કે નૂતન યુગના પ્રભાત સૂર્ય ભગવાન સ્વામિનારાયણ, નૂતન યુગના પ્રભાત સૂર્ય પ્રગટ થયા પોતે ઉત્તર પ્રદેશની અંદર, અને જોયું કે અંધકાર વ્યાપેલો છે એના માટે એમણે એટલું વિચરણ કર્યું. 7 વર્ષનું 11 વર્ષની ઉંમરે ઘર છોડીને બધી જ જગ્યાએ જોયું, એમણે મંદિરો જોયા, સાધુઓ જોયા, રીત રિવાજો જોયા, બધું જોયું. એમણે જોયું કે ઘણી જગ્યાએ અંધકાર છે, મંદિરોની અંદર દેવદાસીઓનો ઉપભોગ કરનારા રાજાઓ અને પૂજારીઓને પણ જોયા. એ સમયની અંદર તમે જુઓ કે આવા બધા ધૂર્ત એવા જે સાધુઓને પણ જોયા, ગંજેરી ભંગેરી પણ જોયા, અને હથિયારો લઈને લોકોને મારતા કૂટતા એવા પણ જોયા. જગન્નાથપુરીમાં બીજામાં સિદ્ધો જોયા, લોકોને ડરાવતા, ભોળી પ્રજા પારેવાની જેમ ફફડતી આ બધાથી, એ બધું પણ એમણે જોયું. એમણે બધા વિચિત્ર રિવાજો પણ જોયા, અને રાજકીય પરિસ્થિતિ જોઈ, સામાજિક પરિસ્થિતિ જોઈ, નૈતિકતાનું પણ બધું જોયું. બધી જ જગ્યાએ કંઈ અંધકાર અંધકાર વ્યાપેલો, અને એમણે વિચાર કર્યો કે મારે એક એવો એક રાહ બતાવવો છે જેને કહેવાય ને જ્યોતિ માર્ગ, કે જેમાંથી બધા વ્યવસ્થિત ચાલ્યા જાય અક્ષરધામ સુધી અટવાય નહીં. ત્યારે એમણે શું આપ્યું તો વિજ્ઞાને વિલયંગતે પ્રસરતી ક્ષૌણ્યામ તમસ્યાંતરે દિંગમૂઢેશુ ભવાગ્ધગેશુ પરિત પીડૈકશેષે વિધૌ કારુણ્યાદવતીર્ય મુક્તિજનનીમ શિક્ષામદાદ્યામિ માં સાક્ષાદક્ષર દિવ્યધામ નિલય સ્થામન્વહં ચિંતયે. ભગવાન સ્વામિનારાયણે જોયું કે ચારે બાજુ માણસો કઈ બાજુ જવું ને કઈ બાજુ ન જવું દિશા મૂઢ બની ગયા છે. ત્યારે એવા સમયમાં અંધકારમાંથી પ્રકાશ આપવા માટે એમણે આ 212 જેને લેમ્પ પોસ્ટ, દીપક, દીપ, એવા જે દીપસ્તંભો તૈયાર કર્યા જેને કહેવાય છે શિક્ષાપત્રીના 212 શ્લોકો. અને આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે જનસમૂહને આપી અને કહ્યું કે આના અજવાળે અજવાળે તમે ચાલ્યા જાઓ, આ 212 અમારા દીપસ્તંભ છે, લેમ્પ પોસ્ટ બધા. અને એવી સુંદર શિક્ષાપત્રી શ્રીજી મહારાજે આપી કે જેમાં કોઈ અટવાય નહીં. એ શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે કેવું કેવું ભર્યું છે તો જેમ કવિ માધવ તીર્થ કહે છે કે વાલે કૃપા કરી શિક્ષાપત્રી દીધી એમાં ચારે પુરુષાર્થની સિદ્ધિ ચિંધી એ છે સર્વે સતસંગીની નૌતમ નિધિ. આ શિક્ષાપત્રી ખાલી કોડ ઓફ કન્ડક્ટ નહીં સમજતા, એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ આ શિક્ષાપત્રીની અંદર મૂકેલા છે. અને આ શિક્ષાપત્રી ભગવાને કૃપા કરીને આપી, એક ખજાનો નૌતમ નિધિ આપી આપણને, અને એની અંદર મહારાજે આ કેવી કેવી સુંદર વસ્તુઓ મૂકી કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મેણ અર્થ સંપાદનીય, ધર્મ પ્રમાણે પૈસો પેદા કરો. અને કહે છે કે જેવો તમારી કામના હોય એને જ અનુરૂપ આપણે અર્થ પેદા કરો, પછી તમારો પગાર 500 હોય
અને પછી તમારી કામનાઓ 5000 ની હોય તો મુશ્કેલી ઊભી થશે. અને એ પ્રમાણે તમે આ અર્થ અને કામને નિયમનમાં રાખતા પેલો જે મોક્ષ છે ને એ મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો. એટલે આ મુમુક્ષુતા એમણે આ બધાને સમજાયું અને આ લોક અને પરલોક બંનેનું હિત થાય એવી આ શિક્ષાપત્રી આપણને આપેલી છે. એટલે એ દૃષ્ટિથી આ શિક્ષાપત્રીની અંદર આ બધી વાતો એમણે બહુ ભરચક રીતે આપણને ભળીને આપેલી છે. અને એમણે આટલું આપણને સમજાયું કે આ શિક્ષાપત્રીમાં અમે આ બધું મૂકીએ છીએ. હવે તમે જુઓ આટલી નાની શિક્ષાપત્રી છે. હવે એ આપણા જીવનની પત્રી છે. આપણે જોઈએ કે એક નાની ક્રોસ પેન લીધી હોય તો કેવી રીતે વાપરવી એનું પણ આપણને મેન્યુઅલ હોય, માર્ગદર્શિકા. તો પછી આપણો આવો મોંઘો મનુષ્ય દેહ, મેં ગયા રવિવારે વાત કરેલી કે 5000 ટ્રિલિયન ડોલરનો કેમ વાપરવો એનું મેન્યુઅલ જોઈએ કે નહીં? તમે ખાલી એક ટીવીને કેમ વાપરવું? અને તો જેમ તેમ બગડી જાય. અમારા દેશમાં અહીંથી પરદેશમાં ગયા હોય, પરદેશથી દેશમાં ગયા હોય અને મોટર ખરીદી હોય તો ગામડામાં મૂકી રાખ્યું હોય ઢાંકીને, અમે કે કેમ વાપરતા નથી? કે ભાઈ અમેરિકા જતો રહ્યો છે, આ વધારે વાપરશે, મૂક તમે, આપણને ક્યાં ફાવે છે? તો જો ફાવે કરવા જાય તો બગડી જાય. તેવી રીતે આપણો આટલો મોટો મોંઘો દે તો એને મેન્યુઅલ તો કોઈ હોવું જોઈએ કે નહીં? સમજાય છે ને, કોઈ મેન્યુઅલ. તો આ શિક્ષાપત્રી છે આપણો શાસ્ત્ર, મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ. આમ તો બધા શાસ્ત્રોને મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ કરેલું છે કે જીવન કેમ જીવવું એ આપણને આ શાસ્ત્રો બતાવે. પણ શાસ્ત્રો કેટલા, અનંત પારમ કેટલે શબ્દશાસ્ત્રમ. અરે મોટો દરિયો છે અને હું વાંચવાના. હવે હું અત્યારે આમ વેદાંતાચાર્ય છું પણ મેં વેદ નથી વાંચ્યા પૂરા. વેદાંત એટલે ઉપનિષદો, ગીતા અને બ્રહ્મસૂત્રો, એમાં હું તૈયાર થયો. પરંતુ વેદો તો મેં નથી પૂરા વાંચ્યા. તો આપણે બધા 4 વેદ, પછી 50 ઉપવેદ, વેદના અંગો, વળી 18 પુરાણ, ભારતાદિક ઇતિહાસ, ક્યાં નવરા છીએ આપણે આટલું બધું કરવા? આપણે બધું ક્યારે બધું પતે અને કેટલું વાંચીએ અને એમાંથી કયું હાથમાં લેવું, કયું પકડી જાય પાછી ઉપાધિ, ખબર ન પડે કે આજ મારા માટે કામનું છે. પાછું બીજી તકલીફ તો એ છે, એટલે પછી આપણે એમાં અટવાઈ જઈએ. પાછું એમાં કેટલી કેટલી કે કોઈ છે ને, ધ્યાને ને પશ્યંતિ આત્માનમ કેચિત, આત્મના આત્માના કેચિત, સાંખ્યની યોગે ને કર્મયોગે ને ચા પરે. કોઈ કર્મયોગની વાત આવે, સાંખ્યની આવે, યોગની આવે, વિશેષની આવે, સાકારની આવે, નિરાકારની આવે, ભક્તિની આવે, જ્ઞાનની આવે, અરે તપની, યોગની, દાનની, મહેરાન પરેશાન થઈ જાય, કંઈ પકડવી. એટલા માટે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર વાત કરી કે સમસ્ત શાસ્ત્ર દુગ્ધાબ્ધી મધ્ય ધ્રુતો મનુત્તમમ શિક્ષાપત્ર અમૃતમ કિંચિત અમૃતત્વાય કલ્પતે. ભગવાન સ્વામિનારાયણે આખો સાગર છે ને આ ગાગરની અંદર ભરી દીધો, 212 શ્લોકની અંદર. એટલે જેમ આપણે ઘી જોઈતું હોય તો પછી આપણે ગાય રાખવી, છાણવા સીધું કરવું, લમણાજી કરવી, એને પછી દૂધમાંથી દહીં ને પછી એનું પછી છાસ ને પછી ઘી, માખણ ને ઘી કરવું, પણ સીધું જ કોઈ ઘી આપી દે તો? આ સીધું આપી દીધું. માયાદત્ત પાંડે જે પ્રમુખ સ્વામીને પણ થોડું ભણાવેલા એમણે, એ કહેતા કે સ્વામિનારાયણ આ શિક્ષાપત્રી એટલે ગાગર સાગર ગાગરમાં ભરી દીધો. એટલી સુંદર આ શિક્ષાપત્રી આપી. 360 શાસ્ત્રોના 3831 શિક્ષા વચનોને આ શિક્ષાપત્રીમાં સમાવવામાં આવેલા છે. એટલે આપણને એનો ખ્યાલ આવે. એનું જે ભાષ્ય છે શિક્ષાપત્રીનું, અર્થદીપિકા શતાનંદ મુનિનું, એમાં આ બધો આપણને ઇતિહાસ મળે છે. તો આ ભગવાન સ્વામિનારાયણે આપણને આ કૃપા કરીને આ શિક્ષાપત્રી આપી. અને મહારાજે એ સમયની અંદર એક જબરજસ્ત ક્રાંતિ કરેલી. અને એ સમયની અંદર આપણને કહ્યું કે મારે લોકોને મોક્ષ સુધી લઈ જવા છે. એટલે હું કોઈ હિન્દુ ધર્મથી નવો ધર્મ સ્થાપવા માટે આવ્યો નથી, પરંતુ હિન્દુ ધર્મની ફૂલવાડીની ભાંગેલી પાળોને સમારવા આવ્યો છું. આ બધા સમારકામનું છે બધું, કે જ્યાં જ્યાં ગાબડા પડેલા એમણે સમાર્યા. આઈ કમ નોટ ટુ ડિસ્ટ્રોય બટ ટુ હાર્મોનાઇઝ. એમણે આ અદ્ભુત વાત કરી. એટલે લોકો એમ સમજે કે સ્વામિનારાયણ નવો ધર્મ છે હિન્દુ ધર્મથી, એવું નથી. સ્વામિનારાયણ સંપ્રદાય છે, હિન્દુ ધર્મની વૈષ્ણવી શાખા છે, ખૂબ યાદ રાખવાનું. પણ આપણે કોઈ નવો ધર્મ સ્થાપવા શ્રીજી મહારાજ આવ્યા નથી, જેમ જૈન ધર્મને, ખ્રિસ્તી ધર્મને, શીખ ધર્મને, એવી રીતે સ્વામિનારાયણ ધર્મ નથી પરંતુ સંપ્રદાય છે. એ પણ બરોબર આપણે ખ્યાલ રાખીએ. એટલે એ દૃષ્ટિથી શ્રીજી મહારાજે આવી વાત આપણને સમજાવી. અને એ વખતે મહારાજે કહ્યું કે આ અમારી શિક્ષાપત્રી કેવી છે કે કાપ્યંજલ અશલાકે મંતસ્તી મિરહારિણી પ્રજ્ઞા દૃષ્ટિ પ્રકાશાય શિક્ષાપત્રી ઉપસેવ્યતામ.
આ જેમ આપણા આંખની અંદર કંઈ પેલું થયું હોય મોતીઓને પછી આમ કાઢી નાખે તો અજવાળું થઈ જાય, એવી રીતે અંજન શલાકા જેવી આ શિક્ષાપત્રી વિવેક દ્રષ્ટિ આપે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, શું કરવું અને શું ન કરવું, એવી આપણને એક દૃષ્ટિ આ શિક્ષાપત્રી આપણને આપે છે એવી વાત મહારાજે કહ્યું. વળી આ શિક્ષાપત્રી કેવી છે તો સંસાર કરદમ વિવર્તન પંકિલાનામ નૈર્મલ્યમ આકલયિતુમ રચિતાવતારામ, કે આપણે સંસારરૂપી કાદવમાં હંમેશા કંઈ ને કંઈ ખરડાતા હોય છે, ગમે એટલું હાચવીએ તો એવું થઈ જ જાય, સંસાર છે જ એવો. એક ભાઈ આમ સરસ કપડાં પહેરી પહેર્યા હતા અને આમ પડી ગયા અને કપડાં બગડી ગયા, અમે કહું ભાઈ આ હું કે લપસી ગયો, ખબર હોય ખબર ગણી રાખી તે પણ ચીકણી ભૂમિ હતી લપસી ગયો, એવી રીતે આ સંસારમાં છે ને કાદવ લાગી જ જાય ગમે એટલું તમે હાચવો ને. તો એમાંથી જેને નિર્મળી કરવાવાળી આ શિક્ષાપત્રી, સંસાર કરદમ વિવર્તન પંકિલાનામ નૈર્મલ્યમાં કલયિતુમ રચિતાવતારામ, એના માટે આ શિક્ષાપત્રી શ્રીજી મહારાજે સંસારનો મળ ધોવા માટે કેટલી સુંદર કૃપા કરીને આપણને આપેલી છે. એટલે એમાં મહારાજે બહુ સુંદર રીતે આપણને આ બધું સમજાવ્યું છે શિક્ષાપત્રીની અંદર, આટલું કરવું આટલું ન કરવું. આપેલું દંડપત્રી નથી, તમે જુઓ અમુક શાસ્ત્રોમાં તો એવું છો કે તમે આ નહીં કરો તો કુંભી પાક નરક, રવરવ નરક, પછી આ નરક, બોલો બિચારો ગભરાઈ જાય કે મરી ગયા પતી ગયો એમ લાગે ને. જ્યારે આ કેવી શિક્ષાપત્રી છે, જેમ દીકરી સાસરે જતી હોય અને એની મા એના માથા ઉપર ને બરડા ઉપર હાથ ફેરવતી ફેરવતી એને શિખામણ આપે ને, એ પ્રકારની આ પ્રેમપત્રી છે, કોઈ દંડપત્રી નથી. કેટલી સુંદર મહારાજ આપેલી છે. અને તમે જુઓ કે જેની અંદર આ શિક્ષાપત્રીમાં આપણે મહારાજે કેટલો બધો મહિમા કહ્યો કે આ કેવળ પૂજવા માટે નથી, અંતેનું પહેલું વચનામૃત છે કે આ શિક્ષાપત્રીનો પાઠ અમારા આશ્રિત એવા જે ત્યાગી સાધુ અને બ્રહ્મચારી અને ગૃહસ્થ ભાઈ ભાઈ એમણે નિત્ય પ્રત્યે કરવો. તમને જો ન વાંચતા આવડતું હોય તો પછી એનું શ્રવણ કરવું સાંભળવી, અને ન ફાવતું હોય યોગ ન હોય તો પછી પૂજા કરવી. આ ત્રણ નિયમમાં ફેર પડે તો ઉપવાસ કરવો, ઉપવાસ કરવો હો, ત્રણ નિયમમાં ફેર પડે તો. એટલે રોજ આ શિક્ષાપત્રીનો પાઠ કરો, 212 ને આખા કરવાની જરૂરિયાત નથી, પરંતુ 5 કે 10 કે 11 જે નિયમ લીધો હોય એ પ્રમાણેનો પાઠ હંમેશા કરવો. એટલે પછી મહારાજે કહ્યું જેને જેને નિયમ ધાર્યા મારી નજીક આવો, જેને નિયમ આવા ધાર્યા મહારાજ એની છાતીમાં ચરણાનવિંદ આપ્યા. બાઈઓએ દૂર રહીને મહારાજને દૂરથી પગે લાગીને નિયમ ધારણ કર્યા, પણ જે પુરુષો હતા એની છાતીમાં ચરણાનવિંદ આપ્યા. હવે જરા વિચાર કરો, હજી તો નિયમ ધાર્યો, હજી વાંચવાની કે પાળવાની શરૂઆત નથી કરી, સમજ પડી, હજી તો નિયમ જ ધાર્યો છે. એટલામાં મહારાજને ઉમંગ આવી ગયો અને એની છાતીમાં ચરણાનવિંદ આપ્યા. હવે જો આપણે બરોબર પાળી નાખીએ તો છાતીમાં ચરણાનવિંદના પાડનારા પહેરી ના જાય આપણા સહજાનંદ સ્વામી, અંદર આખા આવી જાય, ચરણ તો શું પોતે આવી જાય. એટલા માટે આ શિક્ષાપત્રી છે ત્રિકાલાબાધિત, ત્રણેય કાળની અંદર સત્ય છે, એટલે આઉટ ઓફ ડેટ જેવી છે જ નહીં, હંમેશ માટે આ શિક્ષાપત્રી માર્ગદર્શિકા છે. સર જ્હોન માલ્કમને જ્યારે મહારાજ 1830 ની 22 ફેબ્રુઆરીએ જ્યારે રાજકોટની અંદર મળેલા, આપણે લાંબી વાત નથી કરતા, પણ એ વખતે મહારાજે એમને શિક્ષાપત્રી આપેલી, અને એ શિક્ષાપત્રી જ્યારે એને આપી બહુ ખુશ થઈ ગયો. કારણ કે એને કહ્યું મહારાજ તમારું કોઈ કોડ ઓફ કન્ડક્ટ જેવું આપો, માર્ગદર્શન આપનારું શાસ્ત્ર. ત્યારે મહારાજે શિક્ષાપત્રી આપી, માથે ચડાવી, અને એ વખત દાદા ખાચર ઘોડો આપવા ગયા કે આપણે રાજા પાસે જેલ કંઈક આપવું ને, એને કે મને આમાં હજારો ઘોડા આવી ગયા, મારે આ ઘોડો જોઈતો નથી. હવે એને તો કંઈ આ તો શિક્ષાપત્રી ગુજરાત સંસ્કૃત અને ગુજરાતીમાં જ, અત્યારે આપણે બધાને ખબર છે ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડમાં બોડલિયન લાઇબ્રેરીમાં શિક્ષાપત્રી એની એ જ છે, અત્યારે બિરાજમાન છે. તો એ શિક્ષાપત્રીનું એને મોનિયર વિલિયમ્સ પાસે સંસ્કૃત અરે અંગ્રેજી કરાયું. સદભાગ્ય આપણી પાસે એ કોપી પણ ઓરિજિનલ આપણી પાસે છે મોનિયર વિલિયમ્સવાળી પણ. એટલે એ એણે વાંચી અને બહુ પ્રસન્ન થયેલો, ત્યારે આપણને આ થોડો ખ્યાલ આવે કે આ શિક્ષાપત્રી આજે મહારાજે લખેલી અને મહારાજે આપેલી એનો પુરાવો પણ આજે ઇંગ્લેન્ડની અંદર છે. એટલે આપણને આમાંથી ખ્યાલ આવે, અત્યારે તો એનું ભાષાંતર 25 ભાષાઓની અંદર થઈ ગયું છે, દેશી અને વિદેશી બધી ભાષાઓની અંદર. અને આ શિક્ષાપત્રી શ્રીજી મહારાજે સત્સંગી જીવનની અંદર મૂકેલી છે કે શતાનંદે અને મુનિના મધ્ય સત્સંગી જીવનમ ગ્રથિતામ ભગવત પ્રોક્તામ શિક્ષાપત્રી મહંશ્રય. આ હું જે બધા બોલું છું એ શિક્ષાપત્રીના મહિમાના શ્લોકો છે જે કૃષ્ણાચાર્ય પંડિતે બનાવ્યા છે. તો આ સત્સંગી જીવનનું ચોથું પ્રકરણ એનો 44મો અધ્યાય એટલે શિક્ષાપત્રી,
એટલે આપણે અત્યારે જે કથા કરીએ છીએ ભાઈ, એ સત્સંગી જીવનની જ કથા કરીએ છીએ. શિક્ષાપત્રીની આ ચાતુર્માસની અંદર આપણે આ કથા સાંભળીશું. આમ તો આ શિક્ષાપત્રીની કથા અમારા હિન્દુસ્તાનમાં તો અમે લગભગ 90 કલાક સુધી ચલાવીએ છીએ, એટલે લગભગ ઘણા લાંબા સમય સુધી ચાલતી હોય છે. અને જ્યાં જ્યાં રહેવાનું હોય ત્યાં પછી જેટલું રહેવાનું હોય ત્યાં અટકાવીએ, બીજા વર્ષે એમ 5-5 વર્ષે પૂરી થાય છે. એટલે એ દૃષ્ટિથી આપણે એટલું બધું નહીં કરીએ. જ્યારે આ ભગવાને પણ ગાગરમાં સાગર ભર્યો છે તો આપણે પણ 10-12 દિવસની અંદર આખો સાગર ગાગરમાં ભરાવવાનો પ્રયત્ન કરીશું. પણ આ શિક્ષાપત્રીમાં આખું જ હિન્દુ ધર્મનું બધું જ રહસ્ય આવી જાય. સ્વામિનારાયણ સંપ્રદાયનું તો રહસ્ય ખરું જ, પણ હિન્દુ ધર્મના બધા જ પ્રકારના અંગો આમાં ભરેલા છે. એ અમે ઘણી વખતે બહુ જ ઊંડાણથી કરીએ છીએ ત્યારે બધા જ રહસ્યો ખોલી નાખીએ છીએ. પણ અત્યારે આપણને જેટલું આ પ્રમાણે અવકાશ છે એ પ્રમાણેની કથા આપણે કરીશું. તો આ શિક્ષાપત્રી આવી એક દિવ્ય આ આપણા માટેની આ જે ભગવાને આપેલી આદેશપત્રી છે. હવે આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ હવે આ પોતે લખે છે એનું વર્ણન કરતા હવે પોતે જ એનો મંગળાચરણનો શ્લોક આમાં સમજાવે છે કે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. આ શ્લોકની અંદર શ્રીજી મહારાજ લખે છે કે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. આ શ્લોકમાં ભલભલાને શંકાઓ થાય છે, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા એમ સમજે છે કે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જ છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારોના અવતારી. હવે એ જ પોતે આ શ્લોકની અંદર એમ લખે છે કે શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે, હું શ્રી કૃષ્ણનું મારા હૃદયમાં ધ્યાનરૂપ મંગળાચરણ કરું છું. એ શ્રી કૃષ્ણ કેવા છે? તો વામે યસ્ય સ્થિતા રાધા, જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના હૃદયને વિશે લક્ષ્મીજી રહ્યા છે. વૃંદાવનના વિહાર કરનારા, જરાય ભૂલ ના થાય એટલે શ્રી કૃષ્ણ એટલે આ જ, એવા જે શ્રી કૃષ્ણ ભગવાનનું હું હૃદયને વિશે ધ્યાન શું કહે ધ્યાન કરું છું. હવે આપણે જરા આમાં વિચાર કરીએ કે બધા જ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાયના હિન્દુ ધર્મના બધાએ લોકો સમજે છે કે સ્વામિનારાયણવાળા તો એમના જ ઈષ્ટદેવને સર્વોપરી કહે છે. આપણે બધા જ માળા ફેરવીએ છીએ, કોઈ શ્રીકૃષ્ણ શરણમમાં મની ફેરવતા નથી. આપણે બધા જ સ્વામિનારાયણ મંત્રની માળા ફેરવીએ છીએ, એ પછી વડતાલવાળા હોય કે પછી અમદાવાદવાળા હોય કે મણિનગરવાળા હોય કે બોજાસણવાળા, બધા સ્વામિનારાયણ મંત્રની માળા ફેરવે છે. તો આપણો જે મંત્ર સ્વામિનારાયણ, દરેક એવી ઈચ્છા રાખે કે ધામમાં જ્યારે દેહ મૂકીને ક્યાં જવું, કોઈ એમ નથી કહેતો કે મારા પિતાશ્રી ગોલોકવાસી થાય કે કૈલાસવાસી થયા, બધા જ લખે છે અક્ષર નિવાસી થયા, અક્ષરધામમાં જવાની જ આકાંક્ષા આપણા ત્યાં. તો આપણો મંત્ર સ્વામિનારાયણનો, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણના સ્વામિનારાયણ, આપણું જે ધામ છે એ પણ અક્ષરધામ. તો આ પહેલા શ્લોકની અંદર આ આવ્યું અને મહારાજે વળી પાછું આટલું જ લખ્યું, પણ ભાષાંતર કરતા એ તો પોતાના ઈષ્ટદેવ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એમ ઉમેર્યું. એનું કારણ એ છે કે 108મો શ્લોક પાછો આવો જ છે. ત્રણ જગ્યાએ આ મંગળાચરણ છે, એક મધ્યમાં છે, એમાં પણ એમ કહ્યું છે ને કે સત શ્રીકૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ ઈષ્ટદેવોના સર્વાવિભાવ કારણ, સર્વ અવતારના અવતારી, અને આપણા ઈષ્ટદેવ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન. હવે એ તો એવું લખ્યું છે એમાં, અને લખનાર પણ સ્વામિનારાયણ ભગવાન જ છે, યાદ રાખજો. તો આપણને આ થાય. અને છેલ્લે લખે છે કે તનોતુ કૃષ્ણો ખિલ મંગલમ નઃ, એવા જે શ્રીકૃષ્ણ ભગવાન અમારા સર્વનું મંગળ કરો. તો ભલભલો ગોથા ખાઈ જાય કે નહીં? તમે ગમે તે ના પાડો શિક્ષાપત્રી, એટલે એમ કહેશે કે તમારા સ્વામિનારાયણ કૃષ્ણના ભગત પાક્કા હો, કહેવું પડશે. આટલું જ કહે તમને, બોલો. કોઈને પણ શિક્ષાપત્રી આપો તો એમ જ કહેશે કે સ્વામિનારાયણ એ કૃષ્ણના જ પરમ ભક્ત છે, કૃષ્ણ ભક્ત, આટલું કહે. અરે બરાબર એવું જ સમજાય એવું છે. તમે જુઓ પહેલાથી છેલ્લે સુધી 36 વખત કૃષ્ણનું નામ આવે છે આ શિક્ષાપત્રીમાં, 36 વખત. એટલે ભલભલો ચક્કરમાં પડી જાય એવું છે. એટલે આપણે આ જ મૂલવીશું. આગળ ઉપાસના કાંડ આવશે 108મા શ્લોકથી. તો સ્વામિનારાયણ ભગવાન એ અવતારોના અવતારી કેવી રીતે છે શિક્ષાપત્રીથી જ આપણે સાબિત કરીશું, એટલે એ આપણે જરા સમજવાની ખૂબી છે. તો હવે અહીં મંગળ કર્યું છે શ્રીજી મહારાજે. હવે મંગળનો અર્થ એટલા માટે હું તમને સમજાવું છું કે કોઈ પણ શાસ્ત્ર થાય ને તો હંમેશા મંગળાચરણ થતું હોય છે.
આપણે જ્યારે પ્રવચન કરવાનું હોય તો પણ અમે મંગળાચરણ કરતા હોય છે, અને ચોરો ચોરી કરવા જાય તો ગણેશ શું કરીને બિચારા શરૂ કરતા હોય છે. દરેકમાં મંગળાચરણ હોય છે, એવું કંઈ નહીં, સારા ખોટા કામમાં બધાએ મંગળાચરણ કરતા હોય છે. તો પછી અહીંયા આગળ ભગવાન મંગળાચરણ કરે છે, તો યાદ રાખીએ આપણે કે મંગળાચરણ છે ને હંમેશા પોતા કરતાં બીજાનું થતું હોય છે, પોતાનું મંગળાચરણ કોઈ કરે નહીં. દાખલા તરીકે હું ગ્રંથ લખું અને પછી પહેલી શરૂઆત કરું કે વિવેક સાગરાય નમઃ, તો કોકે ગાનું કારણ ઉપલું ખાલી લાગે છે, પોતાના ગ્રંથનું મંગળાચરણ પોતે શરૂ કરી દીધું, એવું તો શોભે નહીં. તો શ્રીજી મહારાજે એક શિષ્ટાચાર સાચવ્યો છે, આગળના અવતારોને સન્માન આપેલું છે, આગળના અવતારોને સન્માન આપ્યું છે. જુઓ કેટલી અદ્ભુત વાત. આ બધા વૈષ્ણવો સમજે છે, કંઈ ભલે શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિનું શ્રી સ્વામિનારાયણે પોતે લખ્યું, પણ એમના ઉપાસકો તો સ્વામિનારાયણની જ ભક્તિ કરે છે. અને આ એક આગળના નજીક થયેલા અવતાર 5000 વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ, એનું સન્માન. કેટલું સુંદર શિષ્ટાચાર, શિષ્ટાચાર સાચવ્યો છે શ્રીજી મહારાજે. યાદ રાખજો, આ ઉપાસનામૂલક શ્લોક નહીં સમજતા, શિષ્ટાચાર સાચવ્યો છે. જ્યારે રામ ભગવાનને જ્યારે લંકા ઉપર જવું હતું અને એ વખત પુલ કરવાનો હતો, પોતે તો ભગવાન જ હતા, છતાં તમને ખબર હશે કોનું પૂજન કરેલું, મહાદેવનું. મંગળાચરણ કોનું કરેલું, મહાદેવ. અને એ મહાદેવનું નામ પછી પડ્યું રામેશ્વર. એટલે જ્યારે ભગવાન રામે મહાદેવની પૂજા કરી એટલે કંઈ રામ ભગવાન મટી જતા નથી, એક શિષ્ટાચાર સાચવ્યો છે. જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની પત્ની જાંબુવતીને પુત્રની ઈચ્છા હતી ત્યારે બિલેશ્વર મહાદેવનું પૂજન કર્યું, એટલે એનો મતલબ એમ નથી કે શ્રીકૃષ્ણ ભગવાને ભગવાન મટી જાય છે. તુલસીદાસે રામાયણ કર્યું, સ્તુતિ શિવની આગળ કરેલી છે, એટલે પોતાના ઈષ્ટદેવ છે એનો મહિમા તો દરેકને જ. તો અહીં આગળ પણ સમજીએ કે ભગવાન સ્વામિનારાયણે અહીંયા આગળ કૃષ્ણનું મંગળાચરણ કર્યું એટલે પોતે ભગવાન મટી જતા નથી, એક શિષ્ટાચાર સાચવ્યો. આટલી વાત જરા થોડી સમજશો તો આગળ ગાડી ચાલશે. અને વળી તમે જુઓ કે એમાં પાછું શું કહે છે કે એ ભગવાન કેવા છે, એકલા શ્રીકૃષ્ણ વૃદ્ધિ ચિંતે નહીં, કોરા રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ એનું ચિંતવન કરીએ છીએ. અને રાધિકા ક્યાં છે, વામે યસ્ય સીતારાધા. ભક્ત છે ને એ હંમેશા ડાબી બાજુએ હોય, કારણ કે ભગવાનને રક્ષણ કરવાનું હોય. પહેલાંના વખતના રાજાઓ પત્નીને ડાબી બાજુ બેસાડતા, પત્નીને ડાબી બાજુ બેસાડતા અને જમણી બાજુમાં હાથમાં તલવાર રહેતી, એટલે કોક પત્ની ઉપાડી જવા કંઈ કરવા આવે ને તો આ બાજુનો હાથ જમણાથી પેલાને મરાય ને, એટલા માટે રક્ષા માટે એને ડાબી બાજુ જમણા હાથ ફરી રાખતા. એટલે એ દ્રષ્ટિથી ભગવાને અહીંયા આગળ કહ્યું કે જેના ડાભા પડખાને વિશે રાધિકાજી બિરાજમાન છે અને હૃદયને વિશે લક્ષ્મીજી છે. તો જો આગળ શ્લોક આવશે, એ તે રાધા દયો ભક્તા હા તસ્ય શું પાર્શ્વતઃ પછી શિક્ષાપત્રીમાં જ આ રાધા વગેરે ભક્તો છે, યાદ રાખજો ભક્તો. તો અહીં આગળ જે ધ્યાન કરવાનું કહ્યું મહારાજે, શું આવ્યું, ભક્તે સહિત ભગવાનનું. જો અંદર એક સારાંશ આવી ગયો પહેલામાં કે ભક્તે સહિત હું ભગવાનનું ધ્યાન કરું છું, એટલે કૃષ્ણનું એકલું નહીં પણ રાધિકાએ સહિત, અને વિશેષ ચોખવટ વચનામૃત પ્રથમનું 5મું, ગઢડા પ્રથમનું 5મું કે રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન એનું ધ્યાન કરવું. તો બધા લોકો કહે છે ને એકલા મહારાજ, એકલા મહારાજ, તમે વળી ગુણાતીતનું ક્યાં ગાલ્યું, તમે બધા ગુરુનું ક્યાં મૂક્યું, અરે ભાઈ આમાં તો ભક્તોનું ક્યાં મૂકો. તો આમાં તો મહારાજે જ કહ્યું છે, શિક્ષાપત્રીનું સીધું જ વચનામૃતની અંદર નિરૂપણ છે, કારણ કે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે કે અમારા જે શાસ્ત્ર એનો જે વિસ્તાર છે ને ગ્રંથનો, સંપ્રદાયના અન્ય ગ્રંથ થકી જાણવો. જ્ઞેહ એશામ તો સાંપ્રદાયિક ગ્રંથેભ્ય જ્ઞેહ એશામ તો વિસ્તાર. તો એ સંપ્રદાયનો બીજો ગ્રંથ કયો, શિક્ષાપત્રી પછી સેકન્ડ કયો આવે, વચનામૃત. આ શ્રીમુખનું લેખન છે, અરે મહારાજના સ્વહસ્તનું લેખન છે અને મહારાજની પેલી શ્રીમુખની વાણી છે. એટલે એ દ્રષ્ટિથી એમાં આની ચોખવટ કરી તો પછી ભક્તે સહિત ભગવાનની વાત શ્રીજી મહારાજે બતાવી છે. તો આટલું આપણે સમજવાનું. તો સ્વામિનારાયણના જે બધા સત્સંગીઓ એ કેવળ રાધાકૃષ્ણનું ધ્યાન કરતા નથી, બધાને ખબર છે. તો પછી આમાં લખેલું શું છે, જેમ ખોરડા ઉપર બીજ બતાવવાની હોય કે આ બીજ દેખાય છે, બીજ, બીજનો ચંદ્ર એ ક્યાં છે, કે પેલા મકાન ઉપર, તો મકાન ઉપર બીજ છે પણ આધાર લેવો પડે ને, ક્યાં બતાવવું. એવી રીતે શ્રીજી મહારાજને બતાવવું એ છે કે હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, મારા ઉત્તમ ભક્ત, જેમ રાધાજી કૃષ્ણના એમ મારા ઉત્તમ ભક્ત જે અક્ષર બ્રહ્મ ગુણાતીત, એની સાથે મારું ધ્યાન તમારે કરવું. એ એમને સમજાવવું છે ખોરડા, પછી આપણે ખોરડું પકડી લીધું બીજ છોડી દીધી, આના જેવું થયું. જેમ આપણે પેલું મકાન બાંધવું અને તે સેન્ટરિંગ કરતા હોય ઇન્ડિયામાં ને બધે, એટલે પછી સેન્ટરિંગ થઈ જાય ને પાકું થઈ જાય પેલું
પછી આપણે શું કરવું પડે? સેન્ટરિંગ કાઢી નાખવું પડે અને એમને એમ રહેવા દો તમે, તો પછી સોફો ક્યાં મૂકો, પલંગ ક્યાં મૂકો, તમે બેહો ક્યાં, એ તો કાઢી નાખવાનું હોય ને. એવી રીતે આ પ્રમાણે ઘણી વખતે મહારાજે આટલી વાત કરી અને એક સેન્ટરિંગ મૂકી આપ્યું, પરંતુ આપણે તે કાઢીને પછી એની નીચે આશરો લેવાનો છે. એવું ઘણા લોકો પણ સંપ્રદાયમાં ભૂલી ગયા કે ભાઈ હવે આપણે આ કાઢો અને હવે આ સમજવાનું તો આ છે, એ સમજાય નહીં તો પછી આપણે સંપ્રદાયમાં કંઈ સમજ્યા નથી એવું થાય. તો અહીંયા આગળ આટલું સમજવાનું કે અક્ષરે સહિત પુરુષોત્તમની વાત. અક્ષરે સહિત એટલે બરાબર યાદ રાખજો, ધ્યાન એટલે સંભાળવા, ઉપાસના નહીં. હું આગળ ચોખવટ કરીશ બધી. ઉપાસના તો પુરુષોત્તમ નારાયણના બે ચરણારવિંદની જ છે આપણા ત્યાં. આપણા ત્યાં ચાર ચરણારવિંદની ઉપાસના નથી, પરંતુ અહીંયા આગળ એનું જે સપાર્ષદ ધ્યાન એટલે કે સંભાળવું, સ્મૃતિ, એ અર્થમાં અહીં ધ્યાન શબ્દ આપણે લઈએ છીએ. એટલા માટે આ શિક્ષાપત્રીમાં આ વાત શ્રીજી મહારાજ આગળ લખી. પછી શ્રીજી મહારાજ આગળ જાય છે, એનું વિશેષ નિરૂપણ તો ઉપાસના કાંડમાં હું ડિટેલથી કરીશ, પણ અત્યારે આગળ જઈએ તો શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ આગળ લખે છે કે અમે આ જે શિક્ષાપત્રી લખી છે એ હવે પોતે લખે છે કે લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન, કે લિખામી સહજાનંદ સ્વામી, હું સહજાનંદ સ્વામી એવો જે હું આ શિક્ષાપત્રી લખું છું. વિક્રમ સંવત 1882ના વસંત પંચમીએ બપોર પછી નારાયણ મહોલ કહેતા અત્યારે રામપ્રતાપભાઈનો બંગલો છે વડતાલમાં, મંદિરમાં પેસતા ડાબા હાથે, એની અંદર બેસીને ભગવાન સ્વામિનારાયણે જાતે કલમ લઈ અને આ શિક્ષાપત્રી લખી છે. લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન, કોના પ્રત્યે શિક્ષાપત્રી લખે છે? નિજાશ્રિતાન એટલે મારા આશ્રિતો. ખબર પડી આગળ શું કહ્યું? શ્રી કૃષ્ણ હૃદય ચિંતે, કૃષ્ણ આશ્રિતો પ્રત્યે નહીં, મારા આશ્રિતો પ્રત્યે. તો પછી ભગવાન થઈ ગયા કે નહીં? સેકન્ડ શ્લોકમાં ભગવાન થઈ ગયા. આગળ શિષ્ટાચાર સાચવી લીધો, બીજા શ્લોક ઉપર ગરબડ ના થાય એટલા માટે કહ્યું આ શિક્ષાપત્રી તો મારા આશ્રિતો માટે લખું છું. ભગવાન થઈ ગયા કે નહીં? આજ રહસ્ય જરા થોડું ઊંડાણથી સમજવાનું, કારણ કે એકાગ્રેણે એવો મનસા પત્રી લેખસ હેતુ કહ. આ અમે પત્રી લખીએ છીએ એકાગ્ર મનથી સમજવી કે આ આમાં શું છે, પાછું આગું પાછું ના થઈ જાય. અને કહ્યું છે ને એકાગ્રેણે એવો મનસા પત્રી લેખ સહેતુ કહ, હેતુ શું? મારું પૂર્ણ પુરુષોત્તમપણું સમજાય એના માટે. આવા શબ્દોમાં આગા પાછા ન થઈ જાઓ એની આ વાત મહારાજ સમજાવે છે. એટલા માટે મહારાજે સાકારની વાત કરી, સ શ્રી કૃષ્ણ એટલે સાકાર આવી ગયું. વૃંદાવનના વિહાર એટલે પ્રગટની વાત આવી, કે મારા પ્રગટની આ વાત સમજવાની છે. હવે એ રહસ્ય તો હું આગળ કહીશ, પણ કહેવાનો મતલબ એ થયો કે આ જે શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું મારા આશ્રિતો પ્રત્યે આ શિક્ષાપત્રી લખું છું, તો આશ્રિત તો ભગવાનના થઈ ગયા ને, તો આ ઈષ્ટદેવ થઈ ગયા અને આપણે બધા એમના આશ્રિતો થઈ ગયા. એમાં આશ્રિતોમાં એમણે કહ્યું કે આ શિક્ષાપત્રી મેં બધા માટે લખેલી છે, કે મુક્તાનંદાદયેશુ સાધવશ્ચા ખિલાય આપી, કે મુક્તાનંદ વગેરે સાધુ આવે, લાડુબા જુઓ વગેરે બાયુ આવે, વળી મુકુંદ બ્રહ્મચારી આવે, અને મેં દત્તપુત્ર કરીને મૂકેલા એવા જે બે મારા પુત્રો પણ આવે, એટલે યાવોધ્યા રઘુવીરાચાર્ય અને આ પ્રમાણે અયોધ્યા પ્રસાદજી, આ બધાના માટે હું શિક્ષાપત્રી લખું છું. સર્વ જીવ હિતાવહ, દરેક જીવનું હિત કરનારી આ શિક્ષાપત્રી. હવે તમને બહુ નવાઈ લાગશે કે આ શિક્ષાપત્રી બધા માટે લખી, અને આ શિક્ષાપત્રીમાં બધાના ધર્મો લખ્યા. આગળ સાધારણ ધર્મ આવે છે 11-21, ત્યાર પછી વિશેષ ધર્મો આવે છે, એમાં આચાર્યશ્રીના આવે, આચાર્યશ્રીની પત્નીઓના આવે, ભવજી મહારાજ કહે છે ને, પછી ત્યાર તમે જુઓ કે સ્ત્રીઓના આવે, એમાં સધવાના આવે, વિધવાના આવે, બ્રહ્મચારીના આવે, ત્યાગીના આવે, ત્યાગીમાં પાર્ષદો પણ આવી જાય, તો બધાના ધર્મો આવે. અને પછી ખૂબી એ કે ઓપન ધર્મો, આ શિક્ષાપત્રી તમે ખોલો ને તો એક સાથે બધાના આવે, નહીં તો ઘણી વખત શું હોય કે ભાઈ અમુકના ધર્મો અમુક જ વાંચવા, પછી અમુકે નહીં વાંચવાના. આ તો તમારા ધર્મો અમને ખબર પડે કે તમારે કેવી રીતે વર્તવું, અને વિશેષ તો અમારા ધર્મો તમને ખબર પડે કે આ સ્વામી આમાં કેમ ચાલે છે, તો તમે પણ હવે તરત પૂછી લો. આચાર્યશ્રીના ધર્મો તમે જાણો, એ તમારા ધર્મો જાણે, આમાંથી આગા પાછા થઈએ કોઈ પણ તો ખબર પડી જાય કોણ ક્યાં આગળ છે. ઓપન બુક, આ કેવી કહેવાય? ઓપન બુક. એટલે બધાએ વાંચ્યા આ શિક્ષાપત્રીની અંદર, એટલે કહ્યું બધાએ પાળવાની છે, આચાર્યશ્રી પણ પાળવાની છે અને હરિભક્તોએ પણ પાળવાની છે, સાધુએ પણ પાળવાની છે. એટલે એમ નહીં સમજવાનું કે આ બધા ધર્મ ધુરંધરો થઈ જઈએ બધા, સાધુઓ કે આચાર્યશ્રીઓ, કે પછી એમણે કશું પાળવાનું નહીં, કિંગ ડઝ નો રોંગ એવું નહીં, બધાએ આ શિક્ષાપત્રી પાળવાની જ. અને એ ન પાળે એ પછી બધાએ વિમુખ,
મહારાજ કહ્યું કે જો અમારી શિક્ષા પત્ર નિથમ્ય આચરિષ્યંતિ, આનું જે આચરણ ન કરે તો પછી એને મહારાજે વિમુખ કહી દીધા છે. એટલે એ દ્રષ્ટિથી બધાએ પાળવાનું છે એમ સમજવું, નહીં તો સાધુઓ કેફમાં આવી જાય કે અમારે હું પાળવાનું, નિસ્ત્રૈગુણ્યે પથિ વિહરતામ કો વિધિ કો નિષેધ, અમારે વાળી વિધિ શું નિષેધું, ભાઈ તમે પાળો. એટલે યોગી મહારાજ કહેતા કે દેહમાં શ્વાસ રહે ત્યાં સુધી ધર્મો આપણે પાળવા. આપણે બધાનું જીવન જોયું છે, બધું જ ખ્યાલ રાખે. એમને આ પ્રમાણે પાણી આપી તરત પૂછે ગાળ્યું છે કે નહીં, છેલ્લી અવસ્થા સુધી પણ નાનામાં નાનો સાવ ઓર્ડિનરી ધર્મ અગાલી તમને પાતવ્યમ એ પણ છેલ્લા શ્વાસ સુધી પણ યાદ રાખતા હોય છે, ત્યારે એનો આ મતલબ સમજવાનો છે. એટલા માટે આ વાત સમજવાની કે આ શિક્ષાપત્રી છે એના માટે કહ્યું કે એ પાલયંતિ મનુજાહા સત્સાસ્ત્રાન પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા, કે આ શિક્ષાપત્રીનું જે પાલન કરશે એ આ લોક અને પરલોકને વિશે એ હંમેશા સુખને પામશે. અને તાનુલંગ્યાત્ર વર્તંતિ એ તો સ્વયરમ કુબુદ્ધય તહયા મૂત્ર જ મહલ લભંતે કષ્ટમે વહી, અને જે આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરશે તો આ લોક અને પરલોકને વિશે નિશ્ચય કષ્ટને જ પણ પામશે. બીજા શબ્દોમાં કહીએ તો એમ એમ કહ્યું છે કે એ પાલયંતિ મનુજાહા, જે પાળે ને એનું નામ મનુષ્ય કહેવાય, એ પાલયંતિ મનુજાહા એટલે જે શિક્ષાપત્રી પ્રમાણે પાળે એનું નામ જ મનુષ્ય કહેવાય. એક વખત શ્રીજી મહારાજ છે ને કુંડળમાં હતા, અને કુંડળની અંદર પછી આ બધી શિક્ષાપત્રીની વાતો કરતા હતા કે ગળા વગરનું પાણી ન પૂવું આમ તેમ. અને એ વખતે રામ પટગરને બધાએ નિયમ લીધા કે મહારાજ હવે ગાળીની પીશું, કારણ કે શિક્ષાપત્રી લૂપીએ તો બહુ મોટું દુઃખ થાય. પછી સાંજે મહારાજ બેઠેલા તો સીમમાંથી બધા ઢોર આવતા હતા એમના જ રામ પટગરના, તો એના દરેકના મોઢા ઉપર પાણકોરા ગરણા બાંધેલા મજબૂત. મહારાજે કહ્યું કે આ શું થયું, કે શિક્ષાપત્રીમાં આવ્યું ને કે ભાઈ ગાળા વગરનું પાણી પીવું નહીં, એટલે હવે તો અમે ધોરિયામાં જ પીતા હતા, હવે ગાળીને પીશું. પરંતુ અમને એમ થયું કે આ ઢોરનું શું થશે, કારણ કે ઘેર તો અમે એને ગાળેલું પીવડાવીશું ઢોરને, પણ પછી સીમમાં હોય અને પછી અવેડામાં પી લે, પછી કંઈ તળાવમાં નદીમાં ઉતાળી નદી વહે છે એમાં પી લે, તેનું અકલ્યાણ થઈ જાય. એટલા માટે અમે પાણપરા બાંધી દીધા છે, એટલે જ્યાં મડું નાખે ત્યાં ગાળેલું જ થાય. કે ક્યારના બાંધ્યા, કે બે કલાક થયા, કે કાઢો કાઢો જલ્દી, આ ઢોર છે ને એ તો મોઢાથી પાણી પીવે, આપણે જેમ ગ્લાસથી ના પીવે, અને એને તમે આ બંધ કરી દો તો તરસે આ મરે, એ તો આમ લપ લપ પીતા હોય ને અંદર મોઢું નાખીને. અને આ બધી જે મેં તમને હવારે કથા કરી ને એ માણસ માટે છે, ઢોર માટે નથી. તો આપણે જ્યાં દહ દાડા ચાલશે એટલે આપણે જરા સમજવાનું છે કે એ પાલયંતિ તે મનુજાહા, જે પાળે ને એનું નામ મનુષ્ય કહેવાય, ન પાળે એના માટેનો કોઈ અર્થ જ નથી. એટલે એ દ્રષ્ટિથી આપણે જરા આ બધું સમજવા જેવું છે. હવે માણસને કોણ જાણે, કોણ જાણે એવો માણસનો એક સ્વભાવ છે, માણસનો કોણ જાણે એક એવો સ્વભાવ છે કે એને તમે ના પાડો ને એને પછી ગમે નહીં, ત્યાં દોટ મૂક્યો. એને તમે જ્યાં બંધ કરો ને હોય ત્યાં જ એને એમ થાય કે મારા માટે આવું બધું બંધન કેમ. માણસને પાળવું ગમતું નથી, એ પાળવું જ ગમતું નથી, એવી પ્રકારનો આ માણસનો હંમેશા સ્વભાવ રહેલો હોય છે. તમે જુઓ કે એક પંખી પાંજરાની અંદર જન્મ્યું, પાંજરાની અંદર એક પંખી જન્મ્યું, અને પછી શું થયું કે પાંજરામાં જ મોટું થયું. હવે ચારે બાજુ છે ને એને પેલી સળિયા સળિયા દેખાય, જૂનું પાંજરું હતું અને ચારે બાજુ સળિયા દેખાય, અને બહાર જુએ તો બીજા પંખીઓ ઉડતા હોય, આનંદ કરતા હોય, પ્રમોદ કરતા હોય, એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર એક આમ તમે જુઓ એના ગાતા ઉડતા હોય. એને એમ થઈ ગયું કે મારા નસીબમાં આટલું જ, મારે આ પાંજરામાં જ રહેવાનું, આ પેલાને જેવો સ્વૈર વિહાર મારે કરવાનો જ નહીં. અને આ બરાબર સરસ રીતે બધા પંખીઓ ઉડે છે અને બધું કિલકિલાટ કરે છે, અને હું આમાં એ વિચારો એના આવવા માંડ્યા. એને થયું પાંજરામાં મારે રહેવું નથી. પછી પણ પાંજરામાંથી નીકળવું કઈ રીતે, બહુ મહાન પ્રશ્ન હતો. પછી જેમ જેમ મોટું થયું ને એમ તાકાત આવવા માંડી એનામાં. અને પાંજરું ઠેઠ રામાનુ સ્વામીના વખતનું છે, જૂનું, બધા સળિયા કટાઈ ગયેલા, એટલે અંદર ના બેઠું અને આમ કર્યું ને એટલે પેલા સળિયા વળી ગયા, કટાઈ ગયેલા હશે, અને બહાર નીકળી ગયું. અને બહાર નીકળ્યું અને પ્રથમ હવા એને પાંજરા બહારની લીધી, અને જે મજા આવી જે મજા આવી, પછી તો ઉડવા જ માંડ્યું, ઉડવા માંડ્યું, આ વૃક્ષ ઉપર, પેલા વૃક્ષ ઉપર, આ પર્વત ઉપર, પેલી બાજુ જાય, પંખીઓની સાથે ફરે, એટલો બધો એને આનંદ આનંદ આવી ગયો, આ ખુશ ખુશ થઈ ગયો, જેમ ફરવું એમ ફરવું, માલવા મંડી પડ્યું. અને પછી શું થયું, બહુ સમય ગયો ને, ઘણો બધો,
પછી એને થયું કે હવે શું, હવે શું, આપણે તો ખૂબ ફર્યા, ખૂબ માલ્યા, ખૂબ કર્યા, પછી એ કંટાળ્યો એમાંથી, અને એમાંથી કંટાળો આવ્યો ને, હવે કરવું શું, તમને નવાઈ લાગશે, એ પાંજરામાં પાછું આવ્યું. એ પાંજરામાં કારણ કે ફસળિયા તો ખુલ્લા હતા જ, એમાં પાછું ગરી ગયું. એનો અર્થ એવો થયો કે પાંજરાના પંખીનો વિસામો પાંજરું જ છે, પાંજરાના પંખીનો વિસામો પાંજરું જ. મેન ઇઝ અ સોશિયલ એનિમલ, આપણે પાંજરાના પંખી છીએ, એટલે તો આપણે માણસ કહેવાઈએ છીએ. આપણે પાંજરાના પંખી છીએ એટલે આપણો વિસામો શેમાં હોય છે, પાંજરામાં. પરંતુ આપણને એ પહેલાં સળિયા ગમતા નથી, દારૂ નહીં પીવાનો, બીડી નહીં પીવાની, માંસ નહીં ખાવાનું, બે વિચાર નહીં કરવાનો, અડાવડા આગા પાછા ધંધા નહીં કરવાના, બહારની ખાણીપીણી નહીં કરવાની, આમ નહીં, કેટલું બધું ના 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 જ સળિયા છે બધા ચારે બાજુ. એટલે કે બસ મારે આમાં જ રહેવું, આ બધાને અમેરિકામાં જ પ્રશ્ન થયેલો છે, દરેક જગ્યાએ હિન્દુસ્તાનમાં જ આ જ પ્રશ્ન છે કે મારા સળિયાની અંદર જ રહેવાનું લખી આપેલું છે, મારે નથી જોઈતા સળિયા, મારે ગમે તેમ કરીને બહાર નીકળી જવું છે, મારે મુક્ત વિહાર કરવા દો. હવે તમે બધું કંઈક બધું આ જ કરું તે કરું, સવારે પૂજા કરો ને પાઠ કરો ને ટીલા કરો ને ટપકા કરો, કોને કર્યું છે આવું બધું મારે લખ્યા પણ, બસ હું નીકળી જઉં છું. અને ઘણા ઘરોમાંથી છોકરાઓ નીકળી ગયા છે અહીંથી, બસ નીકળી ગયા, પછી ખાવે એમ ખાય, પીવે એમ પીવે, પછી એનું શું થઈ ગયું, આઈ શુડ બી ઇન્ડિપેન્ડન્ટ, હું હંમેશા સ્વતંત્ર હોવો જોઈએ, મારી ઉપર કોઈની ગુલામી અરે પેલું કંઈ આધિપત્ય ન હોવું જોઈએ, હું ગુલામીમાંથી મુક્ત થઈ ગયો. એવા એક ભ્રામક મુક્ત વાતાવરણમાં આવી ગયો ફ્રી સોસાયટીમાં, અને એકદમ ફરવા માંડ્યો, કાળાક ધોળાક જે આત્મા એની સાથે કે ભાઈ ભાઈ જે હોય, ફરવા માંડ્યો, ખાવા માંડ્યો, ફરવા માંડ્યો. એને થોડો વખત બહુ આનંદ આવ્યો, જોજો જે બધા ડોમમાં રહેતા એને ફરતા હોય ને, બધી અહીંથી તમે દૂર ભરમાં ભણવા મોકલ્યા છોકરા છોકરીઓને, અથવા તમે પોતે પણ અમુક વખતે, કે એ વખત એટલો બધો આનંદ આવવા માંડ્યો, એને મજા આવવા માંડી પડી, ઓહો હો હો, આ તો મને ખબર જ નહીં, હું તો પહેલાં સળિયામાં સળિયામાં રહેલો. પણ જુઓ, એક સમય એવો આવ્યો કે માણસ એમ સમજતો કે હું મુક્ત થયો, સ્વતંત્ર થયો, પરંતુ તમે યાદ રાખજો, એ સ્વતંત્રતા સાચી નથી. એ પછી જ્યારે ડ્રગ ઉપર ચડી જાય, વિડીયો ઉપર ચડી જાય, દારૂ ઉપર ચડે, એનો ગુલામ થાય છે, એનો એવો ગુલામ થાય કે પછી બીડી વગર એને ચાલે નહીં, એને દારૂ વગર ચાલે નહીં, એને ડ્રગ વગર ચાલે નહીં. તમે અનુભવ કરતા હશો આ દેશની અંદર, એનો ગુલામ થયો. આમ હું એમ સમજો કે હું મુક્ત થયો, પરંતુ સળિયામાંથી મુક્ત કયો, પણ બહારની ગુલામી સળિયા કરતાં પણ ભયંકર છે, અતિ ભયંકર છે. એને એના વગર રહેવાય જ નહીં, મરણ સુધી એની અંદર રહે. એક વખત ધર્મજમાં એક મજૂર છે ને, એક બધું ઘરમાં કામકાજ કરતો હતો, કોઈ ઘર રિપેર કરાવતો હતો, અને દિવાલ પડી, દિવાલ પડીને દબાણો દબાણો અને બૂમો પાડે, બૂમો શું પાડે ખબર, બીડી બીડી બીડી, અને કોકે બીડી હળગાઈને આપી ખરી, પીન મરી ગયો. એટલે ઠેઠ સુધી, તમે વિચાર કરો કે એની એટલી બધી ગુલામી કે એના વગર રહેવાય નહીં. તમે જોયા હશે ડ્રગ વગર બાળા આમ તરફડતા હોય, જેમ માછલું આઉટ ઓફ બોલે ફિશ આઉટ ઓફ વોટર, એવી રીતે એ તેને ડ્રગ ના હોય ને તો તરફડતા હોય છે. એ ડ્રગની અંદર તો પોતાની છોકરીઓ શિયાળ પણ વેચી મારતી હોય છે, બરાબર છે ને, પોતાનો સંસ્કાર વેચતી હોય છે, બધું ચોરી બધું જે એના માટે થતું હોય છે. આ બધા ગુનાઓનો મૂળ મૂળ આ જ છે, ભ્રામક સ્વતંત્રતા જેને કહેવાય છે ને, ભ્રામક, જ્યારે સુડો સ્વતંત્રતા ઇન્ડિપેન્ડન્ટ, એવી પ્રકારની અંદર આ બધો વર્ગ પડવા માંડ્યો. અને પછી એમ જેમ ફાવે એમ ફરવા માંડ્યો, ખાવું હતું એ ખાધું, પીધું પીવું હતું એ પીધું, માં બેન દીકરીનો પણ મેળ રાખ્યો નહીં. સ્વતંત્રતા એટલે સ્વતંત્રતા, કપડાએ કાઢી નાખ્યા, એમને એમાં ફરવા માંડ્યો, લાંબા વાળ ટૂંકા વાળ આ વા, પછી થીગડા માર્યા, બીજું કર્યું, પછી અહીં નાખ્યું, ગળા અહીં નાખ્યું, કોઈ નાકમાં નાખ્યું, પછી કોઈ જીભમાં નાખ્યું, કોઈ પાંપણમાં નાખ્યું, જેમ ફાવે એમ પ્રમાણે લોકો એરિંગો પહેરવા જ, ઇયરરિંગ રહ્યું નહીં, બધું રિંગ, નાક રિંગ આવ્યું ને, કાન રિંગ આવ્યું ને, હોઠ રિંગ આવ્યું ને, બધી રિંગો થઈ ગઈ. અને કેટલી હદ સુધી બધું થવા માંડ્યું. એના મને પછી શું થયું, પછી એક જેને કહે ને અંગ્રેજીમાં સેચ્યુરેટેડ પોઈન્ટ આવે છે, સંતૃપ્ત બિંદુ આવે છે, કે હવે શું, પ્રશ્ન થઈ ગયો ને કે હવે શું, આવે જ છે એક સેચ્યુરેટેડ પોઈન્ટ, દરેકના આવે છે. તે સેચ્યુરેટેડ પોઈન્ટ આવી જાય, એના બે ઉપાય થાય, એકદમ જ્યારે બોર્ડમ થઈ જાય ને, પછી શું કરે, આ બધું તો થયું, દારૂ ડ્રગ આ તે, એમાંથી પછી થાક્યો, હવે શું, તો ફાઇનલ એક્ઝિટ, એના માટે શું, આપઘાત, ફાઇનલ એક્ઝિટ ચોપડી વાંચી હશે તમે બધાએ. પછી એને મરવા સિવાય બીજું કશું રહે જ નહીં. તો તમે જુઓ, સુસાઇડ અહીં તમારા દેશમાં ઘણું થાય છે, અને એ પણ સારા સારા એરિયામાં થાય, કરોડોપતિ પણ કરતા હોય છે. તો આપણે વિચાર કરીએ કે એને વિચારાય, એમાંથી જો કોકને આ દિશા મળી ગઈ તો પછી એમ થાય કે પેલું પાંજરું હતું ને એ જ મારા માટે બરોબર છે. એટલે થાકી થાકીને પછી એ પાંજરામાં જ વિસામો લેવો પડે છે, બીજી કોઈ જગ્યાએ એ વિસામો લેશે જ નહીં, ફાવશે જ નહીં.
એટલા માટે આ સમજવું. હરિલીલામૃતની અંદર કહ્યું છે કે મુક્તો સ્વતંત્ર છે. તો આપણે સમજીએ કે અક્ષરધામમાં સ્વતંત્ર કોણ છે? શ્રીજી મહારાજ સિવાય બીજું કોઈ સ્વતંત્ર, જેને સર્વતંત્ર સ્વતંત્ર જેને કહેવાય, સોવરેન પાવર. તો એક સહજાનંદ સ્વામી સિવાય બીજો કોઈ સ્વતંત્ર નથી, છતાં મુક્તોને સ્વતંત્ર મુક્તો કહેલા છે. હરિલીલામૃતની અંદર ભક્તિ માતાને અક્ષરધામ બતાવે છે ત્યારે ઘનશ્યામ. તો આપણે વિચાર સ્વતંત્ર કેમ? તેનું નિરૂપણ એમાં જ લખ્યું છે હરિલીલામૃતમાં કે પરમાત્મા વશ વર્તવું એનું નામ શું કહેવાય? સાચી સ્વતંત્રતા. અને જીવાત્મા વશ વર્તવું એનું નામ શું કહેવાય? પરતંત્રતા. આપણે જીવાત્મા વશ, મારું જીવ જેમ કે હું જઉં તો સમજું કે તમે પરતંત્ર ગુલામ થાઓ છો, હમણાં મેં વર્ણન કર્યું એવા. અને પરમાત્માની આજ્ઞા પ્રમાણે વર્તી એનું શું કહેવાય? સાચી સ્વતંત્રતા. કેટલો સુંદર અર્થ કર્યો છે, અદભુત અર્થ કર્યો, મૌલિક અર્થ કર્યો છે. તો આપણે આ સમજવાનું કે આપણે સમજ્યા કે હું સ્વતંત્ર થયો, પરંતુ ખરેખર તો હું થયો છે દીવા સળિયા તોડીને હું બની ગયો, પરતંત્ર બની ગયો. એ પરતંત્ર બની ગયો અને પછી તો રહેવાય જ નહીં, એની અંદર જ આવું થઈ ગયું. એટલા માટે આપણે આ સમજવાનું છે કે આ જે હમણાં વાંચીશું ને બધી, એ બધી જંજીરો નથી. જંજીર એટલે બંધન, જંજીર કહે છે ને, પણ ઝાંઝર છે આ, બધા શોભા છે આ, કોઈ પેલું નથી. આ છે ને, આ બંધનો લાગે પણ મુક્તિના સાધનો છે. પ્રમુખ સ્વામીના શબ્દોમાં બોલીએ તો આ બંધનો નથી પણ મુક્તિના સાધનો છે. વૃક્ષ છે એના મૂળિયા બંધન નથી, પણ એનું શું છે? જીવન છે. જીવન એ વૃક્ષ ના હોય તો, અરે મૂળિયા ના હોય તો વૃક્ષ મરી જાય. એવી રીતે તમે જો નદીના જે બે કિનારા છે એ બંધન નથી પણ એનું જીવન, કંઈક એને સાગર સુધી પહોંચાડે. અને જો કિનારો ના હોય તો પાણી ગમે ત્યાં વહ્યું જાય, ખાડા ખાદરામાં સ્ટેગ્નન્ટ વોટર થઈ ખલાસ થઈ જાય, સાગર સુધી પહોંચે નહીં. એટલે આપણે સિતાર એના જે તાર છે ટાઈટ કરવા પડે છે, એ બંધન નથી પરંતુ એનું જીવન છે. કારણ કે એમાંથી તો સૂર નીકળે છે ને, સૂર એમાંથી નીકળે છે. એટલા માટે આટલી વાત જ્યારે આપણે સમજીએ તો એટલો જ ખ્યાલ આવે કે બંધન એ જ મુક્તિ. બીજો શબ્દ શું કહેવાય? બંધન એ જ મુક્તિ. એ આપણે સમજવાનું છે. એટલા માટે આ મહારાજે કહ્યું કે એ પાલયંતી મનુજાહા, જે આ પાલન કરે છે એ જ મનુષ્ય છે. અને એ રીતે આપણે રહેવાનું છે, એ જ રીતે રહેવાનું છે. એરિસ્ટોટલે વાત કરી છે કે મનુષ્ય છે ને, યાદ રાખજો, જો ધર્મમાં વર્તે ને તેનું નામ શું કહેવાય? મનુષ્ય. અને ધર્મમાં ન વર્તે તો પશુ નહીં, પશુથી નીચો. ધર્મમાં વર્તે તો ભૂલી ગયો, પશુથી ઊંચો, અને ન વર્તે તો પશુથી નીચો. ભર્તુહરિ તો શું કહ્યું? ધર્મેણ હિના પશુ બિહિ સમાના, પશુ જેવો ગણો. પશુને એવું કહેવું નહીં, કારણ કે પશુને આવું કંઈ બ્લેમ કરવાની જરૂર નથી. પશુઓ સૌ સૌના ધર્મમાં વર્તે છે. ગધેડો મેં કહ્યું ને, મેકડોનાલ્ડની બાજુમાં રહેતો હોય તો કે ના થાય, ચાલો લેટ હવે એક ફિસ્ટ, એવું વિચાર જ ના આવે કે આપણા માટે છે નહીં, મુવા માણસો બહુ છે, આપણે શું કામ જવું. એટલે એ જાય જ નહીં, એને પ્રકૃતિ પ્રમાણે વર્તે. અરે ચલો તેના ખેતરમાં હોય તમાકુનું મોઢું નાખે જ નહીં, એટલા માટે એ તો ધર્મમાં રહે છે એની રીતે. એટલે આપણે જો ધર્મમાં રહીએ તો પશુથી ઊંચા, અને ન રહીએ તો પશુથી નીચા. પણ પશુ જેવા તો કોઈ દોડો કોઈને કહેવો નહીં. એટલે આ વાત સમજવાની. અમે જયારે એક વખત નૈરોબીમાં ગયેલા ત્યારે તેના એક વર્ક્સ મિનિસ્ટર ટીમથી મિમ્બિયા નામ હતું કંઈ, એણે કહ્યું કે માઇન્ડ બોડી એન્ડ સોલ, સોલ એ ત્રણથી મનુષ્ય કહેવાય નહીં. માઇન્ડ બોડી એન્ડ સોલ, એટલે આ વિદેશીઓ આનાથી ત્રણથી આગળ સમજ્યા જ નથી કે અંદરની બધી બાબતો, આટલા ત્રણમાં જ રમાય. એનાથી મનુષ્ય ના કહેવાય, એનામાં ધર્મ પણ ચોથું તત્વ જોઈએ તો જ મનુષ્ય કહેવાય, નહીં તો હિટલર કહેવાય. એમણે એ સરસ વાત કરેલી. એટલે આ વાત સમજવાની કે જો આ ન કરીએ તો બધું નકામું થઈ જાય. એટલા માટે નિયમો તો બધાએ બરોબર પાક્કા પાળવાના જ, નહીં તો નિયમ વગરનું કોઈ જીવન આપણે જોઈશું તો એ જીવન જ નહીં રહે. એટલા માટે એ મસ્ટ વસ્તુ છે. અને તમે જુઓ કે તમે લૌકિક નિયમો પાળો છો કે નહીં. તમારે ત્યાં એવો નિયમ છે કે ભાઈ જમણી બાજુ મોટર ચલાવી, પછી કોકને ઈચ્છા થાય કે આપણે ડાબી બાજુ ચલાવીએ, આજે ઇન્ડિયાની જેમ લેવાનો એક શહેર મારી દે, મરી જાઓ. કારણ કે જો એક લૌકિક છે એ નિયમો પણ પાળવા પડે છે. ચીન છે ભગવાનને માનતું નથી, પણ એના નિયમો તો છે કે નહીં, કઈ રીતે ગાડી ચલાવી, કેવી રીતે આમ કરું તે કરું, નથી નિયમો. તો નિયમો તો દરેક પાસે હોય, ભગવાનને ન માને પણ નિયમો હોય તો પછી ભગવાનના જો લૌકિક નિયમો પાળવા પડે અને ન પાળો તો દંડ થાય, તો પછી ભગવાનના નિયમો ન પાળો તો પછી દંડ થાય કે ન થાય? કદાચ આ લોકમાં છૂટી જાઓ, અમે ઇન્ડિયામાં તો બધા છૂટતા જ હોય છે. પરંતુ કે છે કે અથ પ્રછન્ન પાપાનામ શાસ્તા વૈવસ્વતો યમઃ, એના રહી રહેના લેખા તો આગળ ચોક્કસ લેવાશે. એટલા માટે આ બરોબર વ્યવસ્થિત રીતે આપણે આ નિયમો પાળવા. દરેકે દરેક ધર્મની અંદર લક્ષ્મણ રેખાઓ હોય છે, દરેકે દરેક ધર્મમાં. ખ્રિસ્તી ધર્મના 10 કમાન્ડમેન્ટ છે, લક્ષ્મણ રેખાઓ છે ને બધી.
કે જો આ લક્ષ્મણ રેખા ઓળખશો તો સીતાજી જેવા હશો, ભગવાનના દિવ્ય, શું કહેવાય, પત્ની, દિવ્ય દાંપત્ય કહેવાય એમનું, એમને દુઃખ ના થયું. જો ભગવાનના સાક્ષાત દિવ્ય પત્ની એને પણ લીટો ઓળંગવાથી દુઃખ થયું તો હમ કિસ કે કી મૂલી. એટલા માટે કોઈ દાડો નિયમ ઓળંગવો નહીં. જો ઓળંગ્યો તો બધા ગયા જ સમજો. એટલે જેણે જેણે રેખા ઓળંગી છે એ બધા દુઃખી દુઃખી થયેલા છે. એટલા માટે એ બધું રાખવું. શ્રીજી મહારાજ કહ્યું કે આ શિક્ષા પત્રી હવે એ અમારો જેને કહે છે ને એટમ બોમ્બ, પીસ બોમ્બ જેવો છે. આ પ્રમાણે વર્તો તો કોઈ તકલીફ ના પડે. પેલા આર ચિદમ્બરમની મેં ગઈકાલે વાત કરેલી ને, એ આર ચિદમ્બરમના પ્રમુખ સ્વામીએ કહ્યું કે જેમ તમે અણુ વિસ્ફોટ કર્યો, આ 5 બોમ્બ ફોડ્યા પોખરણની અંદર રાજસ્થાનમાં, હવે એ તો બરાબર છે, ભારતની શક્તિનું દર્શન થયું કે આપણે કોઈના ઉપર ફોડવું નથી, પણ આપણી શક્તિ તો ખ્યાલ આવે એટલે બીજો આપણા પર ચડાઈ ના આવે, એના માટે આપણે ફોડ્યું, પણ હવે તમને અમે બોમ્બ આપીએ છીએ એમ કરીને સ્વામીએ માળા આપી. ધીસ ઇઝ અવર પીસ બોમ્બ, શાંતિનો બોમ્બ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજો, કોઈ તકલીફ પડશે નહીં. તો આ મહારાજે આ શિક્ષાપત્રીની અંદર આ નિયમો આપ્યા. આ 212 શ્લોકો જેને રક્ષા માટે સુદર્શન ચક્ર કહેવાય છે. અંબરીશને કેટલું સુદર્શન ચક્ર હતું? એક જ હતું ને. આપણા માટે કેટલા ચક્રો છે? 212 શ્રીજી મહારાજે કૃપા કરીને આપણને આપેલા છે. એટલા માટે આ પ્રમાણે આ નિયમની અંદર પાકું રહેવું, એમાં જરા પણ બાંધછોડ કરવી નહીં, પાકા નિયમમાં રહેવું. મહારાજે કહ્યું કે 7 દુકાળી હશે તમારો, 7 દુકાળી, પણ જો શિક્ષાપત્રી પ્રમાણે વર્ષો ને તો કોઈ દાડો દુઃખી થશો નહીં. અને હાથ પેઢી ચાલે એટલું ભેગું કર્યું હશે કેટલું, પણ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તો ને તો એક જ ધડાકે પૂરું થઈ જશે, એક જ ધડાકે પૂરું થઈ જાય. એટલા માટે આ બરોબર વર્તવું, કારણ કે ઘણાને આવું બધું હોય છે કે જો એ ખર્ચો કરવા માંડે ને તો એક જ ધડાકે નથી પૂરો કરી નાખતા, એક જ ધડાકે પૂરો કરી નાખે જો શિક્ષાપત્રી પ્રમાણે વર્તન ના હોય તો. એટલા માટે આ શિક્ષાપત્રી બરોબર પાળવી અને એમાં સુખી થવાય છે. તમને આગળ બધી વાતો આવશે, ખાલી એની ટ્રેલર જેવું કહી દઉં કે યુધિષ્ઠિરે પણ જો લોપ્યો અને જુગાર રમ્યા, આખું રાજ્ય ગયું નહીં, યાદવોએ દારૂ પીધો તો ભગવાન કૃષ્ણ વોઝ પ્રેઝન્ટ ફ્લેશ એન્ડ બ્લડમાં એ વખતે, તો એ બધા મૂવા નહીં. એટલે ભગવાન પણ પછી સહાય નહીં કરે જો તમે આ એમની આજ્ઞાઓ લોપશો તો. એટલા માટે આ બધી નિયમો પાળવા, જેમાં મેં અંગ્રેજીમાં એક કવિતા ભણતા, ફોર એ વોન્ટ ઓફ અ નેલ કિંગ લોસ્ટ ઇઝ રેઇન. એક રાજા લડવા જતો હતો અને એના ઘોડાનો જે પેલો નાળ છે ને એમાં એક ખીલી આગી પાસી હતી. એના માણસે કહ્યું, સાહેબ લગાડી દો. અરે રાજાના એકમાં હું વાંધો, બીજી 4 બીજી તો બધી બરોબર છે ને. પેલા એ કહ્યું પણ માન્યું નહીં, ઉપડ્યો. હવે એક પેલી આગી પાછી હોય તો આપ બધા સમજો છો કે પછી ધમધમાટ ઘોડો જતો હોય તો બીજી ઢીલી થાય, બીજી નીકળી, ત્રીજી નીકળી, ચોથી નીકળી. રાજા જીતવાની એની ઉપર હતો ને બધી નીકળી ગઈ અને નાળ નીકળી ગયો અને ઘોડાનો પગ લચી ગયો અને એ વખત જીવતો પકડ્યો પેલા અને એનું રાજ્ય ગયું. ફોર એ વોન્ટ ઓફ અ નેઇલ કિંગ લોસ્ટ ઇઝ રેઇન. એક જ ખીલીના માટે આખું રાજ્ય ખોઈ બેઠું. તો આપણે પણ કદાચ એવું ના બને કે કોઈ નિયમ લોપીએ. હવે એમાં શું કે આપણે એક બીડી પીએ છે, બીજું તો બધું હું વાંધો છે, હવે એના માટે થોડુંક અક્ષરધામ જતું રહેવાનું છે. ઘણા લોકો એમ કહે છે એક જ નિયમ આગુપાછું મંડી પડ્યા છે, એક બીડી તો શું હવે આમ સ્વર્ગની સીડી જેવી છે, તમે એના માટે શું આટલું બધું મંડેલા છો હવે એક બીડી માટે. હું પછી રમૂજમાં વાત કરું કે ભાઈ બીડીનો વાંધો નથી, તમે બીડી પીશો તો અક્ષરધામમાં ચોક્કસ જશો, બધા બીડી પીનારા જશે, કોઈ વાંધો નહીં આવે. પણ ત્યાં તકલીફ થશે, કારણ કે ત્યાં છે ને પાનનો બીડીનો ગલ્લો નથી, એટલે લેવા તમને પાછું આવવું પડશે, પછી ફરી બે એન્ટ્રી નથી પાછી, અને તમે ચોક્કસ પાછા આવવાના જ, તમે રહી નહીં જ શકો ત્યાં આગળ. કારણ કે ત્યાં આગળ જો દુકાનો હતો અમે કહી દે ભાઈ જાઓ વાંધો નહીં તમે પહોંચો, પણ અત્યારથી કહીએ ને તમે જશો ખરા, પણ ત્યાં બીડીની દુકાન નથી. બહુ અઘરું છો, અતિ કઠણ છે. અમારા ગુજરાતના એક મુખ્ય પ્રધાન અને પેલો પાન મસાલાની તલપ લાગેલી, વચમાં મોટર ઊભી રાખે કોઈ ભાઈને કે ભાઈ આપ, ભાઈ નામ નથી દેવું, પણ આવું બન્યું. એટલે એમાં પછી કોઈ શરમ ન રહે, કોની પાસે માગું છું ને શું છે એવું થઈને ઊભું રહે. એ તો જે પિતા કરે, અમે તો કોઈ ટેસ્ટ નથી કરતો કે ખબર નથી પડતી, પણ આ તો લોકો વાતો કરે છે કે અરે અમારે રહેવાય જ નહીં. એટલે જે આ અનુભવીએ છે એને આવી બધી ખબર પડતી હશે, પણ અનુભવ કરવા જેવો નહીં. એક માણસ જ્યારે ખાઈને મોવો પછી આપણે ફરી ટ્રાય કરવા જેવો નહીં. એટલે એ દ્રષ્ટિથી આ વાત સમજાવી. હવે જે મહત્વની વાત આવે છે, આપણે શરૂ કરીએ છીએ 11મા શ્લોકથી. એની અંદર શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થ મામકઈ સૂક્ષ્મયુ કામત ગુણાદેરપી બુદ્ધ્યા કદાચન. આમાં એમ કે છે કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થ મામકઈ, કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં.
જ્યાં બધા ચાંચળ અને જૂન બધા હોય એની પણ હિંસા કરવી નહીં. અહીંથી શરૂઆત થઈ 11મા શ્લોકથી સાધારણ ધર્મ, અને 121મા શ્લોકે આની સમાપ્તિ થશે. અને એમાં શું લખે છે કે તત્ર બ્રહ્મ આત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. બ્રહ્મરૂપે થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી એનું નામ શું કહેવાય? મુક્તિ. એનું નામ શું કહેવાય? મુક્તિ. શરૂઆત ક્યાંથી થઈ છે? કોઈ પણ જીવ ચાંચળ કે જીવ કે લીખ એને મારવું નહીં. અને ત્યાંથી થેટ ઉપડ્યું ક્યાં આગળ? બ્રહ્મરૂપ થવા સુધી. આ યાત્રા છે આખી. આ 121 શ્લોક સુધીની એક યાત્રા છે ભાવડામાંથી બ્રહ્મરૂપ થવાનું. ભાવડામાંથી બ્રહ્મરૂપ થવાનું કે માણસને પહેલો ધર્મ શું છે કે અહિંસા પરમો ધર્મ, અહિંસા પ્રથમો ધર્મ. અહિંસા એક પરમ ધર્મ પણ ખરો અને પહેલો પણ ધર્મ. બીજા પ્રાણીઓથી માણસ આનાથી જુદો પડી જાય છે. એટલા માટે એનાથી તો માણસ તરીકે એની આઈડેન્ટિટી રહે છે. એટલે માણસ થવાનું આ પહેલો શ્લોક છે. આ પહેલો શ્લોક છે કે મનુષ્યનો પહેલો શ્લોક છે જીવો અને જીવવા દો, લીવ એન્ડ લેટ લીવ. એનાથી તો શરૂઆત થાય છે. અહિંસા પ્રથમો ધર્મ, આપણે એમ સમજીએ કે આ સૌથી પહેલો ધર્મ છે એ અહિંસા છે. એટલે આપણે સમજવાનું. એટલે માણસ તો ખબર જ નથી કે ઘણી વખત તો તમે જોયો ને કેની બાળસો શું ખાવું એ ખબર નથી પડતી. માણસ માણસ નહીં ખાઈ જતો, એવી પ્રકારની વિચિત્રતા. એને ખ્યાલ જ નથી કે હું કોણ છું. તો આ શ્લોક એને એ પંક્તિમાંથી કાઢી અને માણસની પંક્તિની અંદર સ્થાપન કરે છે. એટલે અહીંથી શરૂઆત થાય છે. હું આગળ સમજાવીશ હજી. કેટલી સુંદર દિવ્ય શરૂઆત કરી છે શ્રીજી મહારાજે અને ઠેઠ આગળ લઈ જવો છે. એટલે એનું ઇવોલ્યુશન છે. આ કોઈ શું કહેવાય ઓર્ગેનિક ઇવોલ્યુશનની વાત નથી કરતો, સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન. માણસ તો એનો જ છે, પરંતુ એને સંસ્કારતા સંસ્કારતા ઠેઠ બ્રહ્મરૂપ સુધી પણ શ્રીજી મહારાજે ચડાવી દીધો છે. કેટલી બધી દયા કરી છે આ શ્લોક મૂકીને. એટલા માટે જો આ શ્લોક ના મૂક્યો હોય તો પછી એ ડ્રિંક એન્ડ બી મેરીની અંદર જ ફર્યા કરતો. એને ખબર જ ના પડે કે હું શું છું ને હું શું કરવા આવ્યો છું ને હું શું ખાઉં છું શું પીવું છું. કંઈ જ ખબર ના પડે કે હું કોણ છું એ જ ખબર ના પડે. એવું માણસ છું કે પશુ છું એનો જ પ્રશ્ન થઈને એને આવીને ઊભો રહી જાત. એટલા માટે મનુસ્મૃતિની અંદર કહ્યું માનવ, મનુસ્મૃતિ એની ઉપરથી આપણે બધા માનવ કહેવાય છે. મનુના પુત્રો બધા માનવ. તેને કહ્યું કે માનવ કોને કહેવાય? માનવનો પહેલો ધર્મ. તેને કહ્યું ધૃતિક સમાદ અમોસ્તેયમ. એને કહ્યું કે શૌચ મિન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ ક્રોધ દશકમ ધર્મ લક્ષણમ. આ 10 જેની અંદર લક્ષણ હોય ને એનું નામ માણસ કહેવાય. આપણા મનમાં કે જન્મ એટલે માણસ, જન્મ એટલે માણસ, એમાં શું પૂછવાનું? જેમ ગધેડો જન્મ્યો એટલે એની ટાઇટલ શું લાગી ગયું? ગધેડો. એને બીજું શું કહેવાનું? બરોબર કે નહીં? એવી રીતે તમે જન્મ્યા પતિ પત્ની એટલે તમે માણસ થઈ જ ગયા? એવી રીતે નથી. સ્વામી ઘણી વખત કહે છે કે ગધેડાને કેવું નથી પડતું ગધેડો થાય, પણ માણસને કેવું પડે માણસ થાય? થયું નહીં હોય ત્યારે શું થશે ને? એને ગોઠવવો પડતો હશે ને? એટલા માટે માણસની વ્યાખ્યા આ બતાવી કે 10 ધર્મના લક્ષણો જેનામાં હોય એનું નામ માણસે. 10 ધર્મના લક્ષણો હમણાં એની ઉપર નહીં કરું, શિક્ષાપત્રીમાં બધા આવી જ જાય છે. પરંતુ આજે આપણે વસ્તુ એવી બની છે કે જેમ પાણી ના હોય અમારી ઉતાવળી નદીમાં તો એ શું કહેવાય? નદી. કારણ કે આકાર નદીનો છે ને કે આ નદી જલા, પણ પાણી તો નથી. ઘણી વખત અમે ભણતા હતા, અમે ત્યાં આગળ માટુંગામાં અમારા ગુરુજીના ત્યાં, તેમના ત્યાં ઘડિયાળ હતું, ચાલતું જ નહોતું 3 પેઢીથી. પણ આપણે કંઈક આ શું છે કે ઘડિયાળ એટલે ચાલતું નથી તો એ ઘડિયાળ કહેવાય. અહીં વિલાયતી ફૂલની અંદર સુગંધ ના હોય પણ શું કહેવાય? ફૂલ. ઘણી વખત તો પેલા હાવ ફૂલ હોય છે પેલા પ્લાસ્ટિકના, પણ આકાર ઉપરથી શું કહેવાય? એને ફૂલ. એવી રીતે તમે જુઓ આપણામાં પણ એવું છે કે આ એક ધર્મનું લક્ષણ નથી, પણ આપણામાં પેલા સિંગડાને પૂંછડા નથી. એટલે માણસ કહેવો પડે છે, આમ તો છે તો નહીં જ, પણ એને શું કહેવું પડે? કહેવો જ પડે. જેમ નદીમાં પાણી નથી પણ આકાર મારો નદીનો છે એટલે નદી કહેવી પડે છે, જેમ ઘડિયાળ ચાલતું નથી પણ આકાર એ છે એટલે કહેવો પડે, એવી રીતે આપણે આ પ્રકારની પરિસ્થિતિ. એટલે માણસની ઓળખાણ ફિઝિયોલોજી ઉપરથી નથી. એને કે બે હાથ હોય, બે પગ હોય, પૂંછડું ના હોય, એને સિંગડા ના ઉગ્યા હોય એટલે માણસ કહેવાય. આ એની ફિઝિયોલોજી ઓળખાણ થઈ કહેવાય. પરંતુ એનામાં ધર્મ હોય ને તો જ એ ખરેખરો માણસ કહેવાય. એની સમજણ હોવી જોઈએ. એટલે મહારાજે આપણને આ પહેલા શ્લોકથી આપણને સુંદર વાત સમજાવે છે. એટલા માટે શ્રીજી મહારાજે આપણને જીવમાંથી બ્રહ્મ થવાનું આ સમજાવ્યું ઠેઠ 11-21 શ્લોકમાં. હવે જુઓ અક્ષરધામ, આજે છે ને અક્ષરધામની નિસરણી બતાવી દીધી. 11-121 શ્લોક સુધી છે નિસરણી, કે જેનું એક ઠેબું છે ને સામાન્ય લોકજીવન ઉપર ઠેરવેલું છે. સામાન્ય લોકજીવન ઉપર ક્યાં થૂંકવું, ક્યાં પેશાબ કરો, ક્યાં ન કરો, કેટલી નાની નાની બાબતો એ ખબર પડે, જેને તદ્દન નાની કહેવાય. તો સામાન્ય લોકજીવન ઉપર એક એનું ઠેબું છે. અને જે બીજું ઠેબું છે ને આ નિસરણીનું, એ જે કહે છે ને આધ્યાત્મિક
ની જે સર્વોચ્ચ શ્રેયની જે ભૂમિકા છે ને અક્ષરધામ, એની ઉપર ઠેરવ્યું છે. અને વચ્ચે છે ને 212 પગથિયા છે, સુદ્રઢ અને સરળ, ટપચપ ચડી જવાય એવા. એટલે આવી એક અક્ષરધામની નિસરણી આ શિક્ષાપત્રી છે, અને એની અંદર આ બધી વાતો સમજાવેલી છે. એટલા માટે પહેલો ધર્મ બતાવ્યો એ કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. તો તમે માનવ અહીંથી શરૂઆત થાઓ છો. 1988 અંદર પ્રમુખ સ્વામી મહારાજ લંડન ગયેલા, લંડનની પાર્લામેન્ટે સ્વાગત કરેલું. એમાં એક સરસ પ્રસંગ બનેલો મને યાદ રહી ગયો કે એમાં એક પોલ બોટેંગ નામનો એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતો. એણે સુંદર વાત કરી કે એક વખતે એક આ ટાગોરની વાત હતી, એણે યાદ કરાવી કે એક વીંછી છે ને પાણીમાં ડૂબતો હતો, એટલે તરત જ કોઈક માણસ હતો અને એને કાઢ્યો. વીંછીએ સ્વભાવ પ્રમાણે શું કર્યો, ડંખ માર્યો, હાથમાંથી પડી ગયો, ફરી કાઢ્યો, 3 વખત 4 વખત ડંખ થાય. બીજો માણસ બાજુમાં હતો, અલ એ આ શું કરે છે, આટલા બધા ડંખ મારે છે અને આ છોડી દે એને. પેલો કે હું માણસ છું એટલે મારાથી છોડાય નહીં એને. તો કે હું એ માણસ છું, તું માણસ કે નવાઈ નો થયો, હું કંઈ સુધરેલું ફાણસ છું. તને આ શું કહે છે, એ કે એને કહ્યું કે જે બચાવે ને એનું નામ કહેવાય માણસ. મારે એને બચાવવો છે, મારે એનું નામ માણસ નહીં. એમ કરીને એને વાત કરી પોલવટાંગે કે સ્વામી, અમે મહાસત્તા કહેવાઈએ છીએ. અમે 5 મહાસત્તાઓમાં અમે એક ઇંગ્લેન્ડ પર, બ્રિટન મહાસત્તા છે. મહાસત્તા એટલે શું, લોકોનો અમને બહુ ઉદ્ધાર કરતા આવડે છે એટલા માટે મહાસત્તા નહીં, લોકોને સારી રીતે મારતા આવડે છે એટલે અમારું નામ શું છે, મહાસત્તા. કારણ કે અમારી પાસે બોમ્બ છે, અણુ, ન્યુક્લિયર વેપન્સ. અમે લોકોને સારી રીતે દુઃખ ન થવું જોઈએ, કારણ કે દયા ધર્મ કા મૂળ હૈ, એટલે અમે એને સારી રીતે મારીએ છીએ એટલા માટે અમે મહાસત્તા કહેવાઈએ છીએ. તો પછી આ વાર્તા પ્રમાણે કે મારે એ માનવ નહીં, તો હવે સ્વામી અમે છે ને માનવની વ્યાખ્યામાંથી હવે નીકળી ગયા છીએ. મહાસત્તામાં આવ્યા છીએ પણ માનવની વ્યાખ્યામાંથી નીકળી ગયા છીએ. આજે તમને આ પાર્લામેન્ટમાં બોલાવ્યા છે 28/4/1988 અંદર, એટલા માટે કે હે પ્રમુખ સ્વામી મહારાજ, તમે અમને માનવ બનાવો એટલા માટે અમે તમને અહીંયા આગળ બોલાવ્યા છે. તો આપણને તો થોડો ખ્યાલ આવે કે અહિંસા પ્રથમો ધર્મ, બરોબર છે ને, કહ્યું કે કોઈ પણ જીવની હિંસા કરવી નહીં. અહીંથી તો મનુષ્ય બને છે, અહીંથી તો મનુષ્ય બનવાની શરૂઆત થાય છે. તો આપણે આ થોડો ખ્યાલ આવે કેટલી અદ્ભુત વાત લખી છે. આપણા વેદનું એક વાક્ય છે, પુમાન પુમાનસમ પરિપાતો વિશ્વતઃ, એક મનુષ્ય બીજા મનુષ્યની રક્ષા કરે. એનાથી આ તો ઊંચે ગયું કે કોઈ પણ જીવની હિંસા કરે, મનુષ્ય શું, કોઈ પણ જીવની હિંસા કરવી નહીં. પ્રમુખ સ્વામી ઘણી વખત સુંદર વાત કરે છે કે ભાઈ આમાં પેલી જૂ ને લીર્ખ ને એવું બધું શું કામ લખ્યું હશે. તો પ્રમુખ સ્વામી કહે છે કે જે માખી મારે ને એ માણસ પણ મારે, માખી મારે એ માનવ પણ મારે. કારણ કે એને પછી સુખ જતી રહી. અને જેમ બર્ના શો કહેતા કે કોઈ નવરા બેઠા બેઠા ની ઘાસ તોડતા બગીચામાં, તો કે આઈ એમ સીઈંગ ધ જીનેસિસ ઓફ વર્લ્ડ વોર. અરે ઘાસ તોડે એટલા કે તમે કંઈક જીવંત વસ્તુને આગી પાછી તો કરવાની ટેવ પડી ગઈ. ઘણા લોકો નથી આપણા પતંગિયાની ઉપર પેલી પિન મારતા હોય છે, ઇટ્સ અ ફન. પણ એમાં તો તમારી વૃત્તિ તો હિંસક બની ને થોડી, કોકના ભોગે તમે આનંદ લેવાની વૃત્તિ માનવમાંથી નીકળી જઈએ છે. એટલા માટે આનાથી આપણે છૂટા પડી ગયા કે આપણે એક બીજે બધા પ્રાણીઓથી આપણે છૂટા પડી ગયા. એટલે કે છે ને અહિંસા પરમો ધર્મ. હવે એક યાદ રાખજો કે આમાં મહારાજ કહ્યું કે કોઈ પણ પેલાને નાના નાના જીવને મારવાની. આપણે બહુ સામાન્ય સમજીએ છીએ, દેશની અંદર પેલી લીખો પડતી હોય છે ખબર. હવે લીખોને કેવી રીતે મારવાની હોય ખબર, બે નખ વચ્ચે પટ અવાજ આવે એનો, સંત જોયે છે આમ કરીને, એટલે એ રીતે પતાવતા હોય છે. માકણને છે ને દયા છે, એટલે જળ સમાધિ એક વાડકી રાખવી, પાણી ભરી રાખવું, સ્વામિનારાયણ કરીને મૂકી દે છે. એટલે આવી પ્રકારની પરિસ્થિતિ થતી હોય તો મહારાજે ત્યાંથી ના પાડી કે ભાઈ આ બધો રવા દો, એને પણ જીવવાનો અધિકાર છે. એટલે એ દ્રષ્ટિથી આપણે આવું બધું કરીએ છીએ, પણ કહે છે કે આપણે માણસ બનવું છે. હવે કવિ વિચાર એમ થાય છે કે અહીં લખ્યું કે કોઈની હિંસા કરવી નહીં, તો પ્રશ્ન એમ થાય છે કે હિંસા થાય છે કેમ, હિંસાનું રૂટ કોઝ શું. તો એ પણ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે બતાવ્યું છે. આપણે શ્લોકો આમથી આમ જોઈશું, પણ એમાં બતાવ્યું કે દેવતા કહે છે કે સ્ત્રિયા આધનસ્ય વા પ્રાપ્તૈ સામ્રાજ્યસ્યાપિ વા ક્વચિત મનુષ્યસ્યસ્તુ કસ્યાપિ હિંસા કાર્યાન સર્વથા. એ કહે છે કે સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્તૈ, આ હિંસાનું મુખ્ય કારણ છે. હું પ્રાણીઓ ઉપર પણ આવીશ, પણ અત્યારે આપણે આ વાત કરીએ કે સ્ત્રીની પ્રાપ્તિ માટે પણ હિંસા થાય છે. આ તમે જુઓ હિંસા ક્યાંથી ઊભી થાય છે. આ બધા તો ખૂબ જાણો છે ઇતિહાસ કે રાવણનું મૃત્યુ શેમાંથી થયું, સીતામાંથી થયું ને. એની મંદોદરી
તો કઈ વાંધો આવત ખરો, પરંતુ અહીં ફાંફા મારવા ગયો અને એમાંથી પછી હોમ ડિલિવરી મૃત્યુ આવ્યું, ઠેઠ ઘેર આવીને મારી ગયા ભગવાન, જેમ ટપાલ અપાવે એમ. એટલે એવી પરિસ્થિતિ થઈ, એટલે એને જો સીતામાં મન બગાડ્યું તો પછી એને મૃત્યુ થયું. આખો ચિત્તોડનો કિલ્લો શેમાંથી તૂટ્યો? પદ્મિનીનો ખ્યાલ તો બધા જૂના ઇતિહાસકારોને ખબર હશે કે એક પદ્મિનીના માટે મુસલમાન બાદશાહે આખું આટલું યુદ્ધ આદર્યું અને બધું ખલાસ કર્યું. એટલે દ્રૌપદીને અહીં બેસાડવા માટે આખું દુર્યોધને મહાભારત ઊભું કર્યું. એવા કેટલાય બધા સ્ત્રીઓની પ્રાપ્તિ માટે હિંસા થતી હશે, આ તો બધી જાણીતી, બાકી તો તમારા સંસારીઓની જે હોય તમે જાણો. એટલે કેટલી પ્રકારની આ બધી ઉપાધિઓ થતી હોય છે, એક સ્ત્રીની પ્રાપ્તિ માટે કેટલી ધમાલો ઊભી થતી હોય. તો મહારાજે લખ્યું સ્ત્રીની પ્રાપ્તિ માટે પણ હિંસા, સ્ત્રીયા ધનસ્ય, ધનની પ્રાપ્તિ માટે પણ હિંસા. આ હિંસાની મૂળ હવે જઈએ છીએ, આપણા પહેલા શ્લોકને જસ્ટિફાય કરીએ છીએ. તો તમે જુઓ કે કેટલા ધનના માટે કેટલી બધી હિંસા. આપ બધાએ જાણો છો કે ધન માટે સગા ભાઈને પણ મારી નાખે, થાય છે કે નહીં? હિંસા એટલે રીતસર મારી જ નાખવાની હોય, આમાં ખાલી લાપોટ મારવાનું એવું નહીં, ઉડાડી જ દેતા હોય છે. પત્ની પતિને પણ મારતી હોય છે, પત્ની પતિને પણ મારતા હોય છે. અને કેટલા બધા હિંસા આ ધનના માટે થતી હોય છે, બેહદ હિંસા આપણને ધન માટે થતી હોય છે. અને આપણે બધાએ જાણ્યું છે કે ધનની પ્રાપ્તિ માટે કેટલા બધા, તમે આ પરદેશમાં, અહીં તો ખબર નહીં, અહીંયા જ હશે કે તમે બજારમાં નીકળ્યા હોય મેનહટનમાં અથવા નૈરોબીની અંદર જે ત્યાંની પ્રજા છે, અને તમારી કાંડામાં ગળિયાળો આવ્યા હોય તો તમને મારી નાખે અને લઈ લે ધનની પ્રાપ્તિ માટે. અને લઈ લે તો સારું, પણ જો તમે એમને લુખ્ખા નીકળ્યા હોય ને તો એ મારે, કે હું આટલો બધો પરિશ્રમ કરીને તારી પાછળ પડ્યો, હાવ લુખ્ખો નીકળ્યો અમારા જોવામાં, એટલે એમાંય મારે પાછો. એટલે આપણે ન મરી જઈએ તો એટલા માટે થોડું રાખવું પડે, એટલે હું બચી જવાય ને એટલા માટે, એટલાથી તો પતે, એ તો પેલો ખીજાઈ ગયો હોય તો કે મારો ફેરો નકામો પાડ્યો. એટલે આવી પણ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. એટલા માટે ધનની પ્રાપ્તિ માટે પણ કોઈ માનવતા જેવું રહેતું નથી. રોજબરોજના છાપવાના બધા દાખલાઓ આવે છે અને તમે બધા અહીં બધા અનુભવ્યું છે, એટલે એની ઉપર આપણે નિરૂપણ કરીશું નહીં. પણ ત્રીજું મહત્વનું છે, સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્તિ સામ્રાજ્યસ્યાપી વા ક્વચિત, સામ્રાજ્યની પ્રાપ્તિ માટે હિંસા થતી હોય. આ પહેલાંથી ચાલી આવી છે, ઠેઠ અશ્વમેધ યજ્ઞો ચાલ્યા અને ચક્રવર્તી રાજા થવાની ધૂન થઈ કે બસ આપણે સર્વથી શ્રેષ્ઠ, આપણો ઝંડો ફરકવો જોઈએ. અમેરિકા ત્યાં પહોંચ્યું ચંદ્ર ઉપર, ત્યાં ઝંડો પેલો નાખી આવ્યા કે આપણો ઝંડો બધે ફરકવો જોઈએ. એ ઝંડો ફરકાવવાની અંદર કેટલી બધી હિંસા થઈ છે, બેહદ હિંસા થઈ છે ચક્રવર્તી સામ્રાજ્યની પ્રાપ્તિ માટે. તમે જુઓ કે હિંસા 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 કે જેનો કોઈ કલ્પના ના આવે એટલી બધી હિંસા આની અંદર આ બધી ઊભી થયેલી છે, કે જે તમે બધા ખૂબ સારી રીતે જાણો છો. અને આપણે જોયું કે એની અંદર યુદ્ધો થયા, એમાંથી યુદ્ધો સિવાય બીજું કંઈ થયું નથી. તમે ચક્રવર્તી રાજાઓ અશ્વમેધ યજ્ઞ કરે ઘોડો બાંધે લડવાનું, એની અંદરથી પછી હિંસા હિંસા હિંસા, અબજો માણસો મરી ગયા હશે અત્યાર સુધી. આપણે બધું જન્મ્યાન મર્યા ગણી જતો કેટલા બધા મરી ગયા. તમે જોશો કે પેલા દેવાસુર સંગ્રામ, એમાં પણ એ જ દેવો સમજે કે અમે સૌથી ઊંચા થઈ જઈએ, દાનવ સમજે અમે સૌથી ઊંચા થઈએ, એમાં બધું ભીષણ યુદ્ધો થયા રાખતા. એમાંથી તમે જો મહાભારત, એમાં શું હતું, સામ્રાજ્યનું જ હતું ને. દુર્યોધન કે મારે 5 ગામડા તો શું, પણ 100 જેટલી જમીન પણ એમને આપીશ નહીં. એક સામ્રાજ્યની ધૂન કે હું સર્વથી શ્રેષ્ઠ, એમાં આખું મહાભારત આપણા સાથે થયું. અને પછી 1500 વર્ષ આપણે એવા ખરાબ ગયા કે આપણી આખી ટેકનોલોજી, આપણા બધા શાસ્ત્રો, આપણું બધું ખલાસ થઈ ગયું. 5000 વર્ષ પહેલાં યુદ્ધ થયું મહાભારતનું, અને બાકીના 1500 વર્ષ તો બધી પ્રજા બેહાલ બની ગઈ. અને પછી મુસલમાન બાદશાહ આવ્યા, આપણા લાખો શાસ્ત્રો કેટલાય વર્ષો સુધી પાણીના બંબા ગરમ કરવામાં એ લોકોએ વાપરી નાખ્યા, બેહાલ બનાવી દીધા આપણને, આપણને થોડો ખ્યાલ આવે. તો એક સામ્રાજ્યની ધૂન છે એ કેટલી બધી ભયંકર થતી હોય છે, એટલા બધા યુદ્ધોમાં મરી જતા હોય છે લોકો. એટલા માટે આપણે જોઈએ માણસ માણસ મટી ગયો, માણસ એમાંથી માણસ મટી ગયો. અને પછી તો મનુષ્ય ભગવાનનું શ્રેષ્ઠ સર્જન એને મારવા જ માંડ્યા. અને એમાંથી તમે જુઓ કે આવું એક ભયંકર પ્રાણી માણસ બની ગયો. અમે બ્રોન્ક્સની ઘણી વખત વાત કરી છે, આપણા પ્રાણી સંગ્રહાલયની, ધ ઓનલી એનિમલ દેટ કિલ્સ ઇઝ ઓન કાઇન્ડ, કે વાઘ વાઘને ન મારે, સિંહ સિંહને ન મારે, પણ માણસ માણસને મારવા માંડ્યો. આ સામ્રાજ્યની ધૂન. અને એમાંથી તમે જુઓ કે અત્યારે કેટલા બધા સાધનો શોધાયા. પહેલાં જંગલ, પહેલાં ગુફામાં હતો, આથી લડતો, પથરાથી લડતો, લાકડીઓથી લડતો, લોઢાથી લડ્યો, બંદૂકો આવી, પછી તો બોમ્બ પર બોમ્બ અને હાઇડ્રોજન ને કોબાલ્ટ ને બધા આવવા માંડ્યા. અને જ્યારે હિરોશિમા ઉપર મૂક્યો
ત્યારે ફક્ત 3 મેગાવોટના હતા, જે લિટલ બોય અને ફેટમેન, 3 મેગાવોટના. અત્યારે 18,000 મેગાવોટ ભેગું થયું છે બધું. હવે શું થશે વિચાર ખબર, ઇક્વિલિબ્રિયમ પાવરને લઈને અટક્યું છે. પરંતુ આ બધું ભેગું તો કરવા જ માંડ્યો ને માણસ. તો આપણને વિચાર આવે કે માણસ શું સુસંસ્કૃત થયો. જ્યારે પહેલાં ગુફામાં રહેતો હતો ત્યારે જંગલી હતો, બરાબર છે, કારણ કે 1-2 3ના મારતો. અત્યારે મોડર્ન જંગલી ક્યાં સુધી કે અત્યારે તો વોર એટ ધ સ્પીડ ઓફ લાઇટ આવી રહી છે. વોર એટ ધ સ્પીડ ઓફ લાઇટ આવી રહી છે ને, કમ્પ્યુટરાઇઝ વોર. એટલે આપણે વિચાર કરીએ કે શું આપણે સુધર્યા. તો કનૈયાલાલ મુનશી કહે છે કે વી આર મોડર્ન બટ નોટ સિવિલાઇઝ. આપણે સંસ્કારી તો બન્યા જ નથી, ભલે કોટ પાટલું પહેર્યા હોય તો. અત્યારે આપણે ન્યુટ્રોન સંસ્કૃતિમાં જીવીએ છીએ. કેવી રીતની સંસ્કૃતિ છે કે જ્યારે બોમ્બ પડશે, એ તો કલ્પના જ છે, પરંતુ બોમ્બ પડશે. એક આપણે તમે બધા ડે આફ્ટર નામનું ફિલ્મ અને વાયરસ જોયું હશે બધાએ, તો એમાં કહે છે કે જ્યારે આવું થશે ત્યારે કેવી રીતના પરિસ્થિતિ થશે કે આપણું છે ને તૂટેલું ચંપલ બચી જશે, પણ કોઈ જીવતી વસ્તુ અસ્તિત્વ ધરાવશે નહીં. એનો મતલબ એ કે વિશ્વના બજારની અંદર માનવની કિંમત તૂટેલા ચંપલ જેટલી પણ રહી નહીં. ધીસ ઇઝ ધ ક્લાઇમેક્સ ઓફ મટીરિયાલિઝમ. કે આપણે ભૌતિકવાદની પરાકાષ્ઠાએ કે મોટરની કિંમત વધી ગઈ ને મોટરમાં બેઠેલા માણસની કિંમત ઘટી ગઈ. માણસે પહેરેલું તૂટેલું ચંપલ બચી જવાનું, પણ માણસ મરી જવાનો. આનું નામ કહેવાય ભૌતિકવાદની પરાકાષ્ઠા. ભૌતિક વસ્તુઓની કિંમત માણસ કરતાં વધી ગઈ. આ ન્યુટ્રોન સંસ્કૃતિ, ઇટ કિલ્સ બટ ડઝ નોટ ડિસ્ટ્રોય. આ પરિસ્થિતિ ઉપર આપણે આવીને આ ઊભા છીએ, અને એમાં કેટલું કેટલું ગુમાવ્યું આપણે. બેહદ આખી વસ્તુ બની ગયેલી છે. એટલે આપણને થોડો ખ્યાલ આવે કે હથિયારો, હથિયારોમાં કેટલું બધું થયું. જ્યારે સર જ્હોન માલ્કમ ભગવાન સ્વામિનારાયણને મળે છે, ત્યારે એ વખતે એને આશ્ચર્ય આ થયેલું કે આ સ્વામિનારાયણ આ લાખોના ઉપર રાજ્ય કરે છે. એ કહે છે ને એને લાખો માણસો માને છે, અને કહે છે કે તમે ભગવાન કહો છો તો પછી હથિયારો રાખતા હશે ને. ત્યારે પેલા એના સેક્રેટરી, જે પેલા શું કહેવાય એનો TN બ્લેન, જે પોલિટિકલ એજન્ડે, કહ્યું સાહેબ હથિયાર રાખતા નથી. તો હથિયાર નથી રાખતા કે બહુ નવાઈ લાગે કે હિન્દુઓના દરેક ધર્મના ભગવાનો પાસે હથિયાર હોય છે. ધનુષ બાણ હોય કે સુદર્શન ચક્ર હોય કે ગદા હોય કે ત્રિશુળ હોય કે પછી કંઈક ને કંઈક તો હોય જ. અને આમની પાસે હથિયાર નહીં કે એ જમાનામાં જેવો સમય હશે એ રીતે ભગવાનો એ રાખતા હશે, પણ આ રાખતા નથી. એ શું રાખે છે? એક એક હાથમાં પુષ્પ રાખે છે અને બીજા હાથમાં માળા રાખે છે. અરર, પુષ્પ અને માળા, એનાથી લાખો માણસો ઉપર એનું સામ્રાજ્ય છે. કે હા, કે કેવું છે કે પુષ્પ પ્રેમનું પ્રતીક છે અને માળા છે ને ભક્તિનું પ્રતીક છે. લોકોના હૃદય પ્રેમથી બદલી અને એના હાથમાં ભક્તિની માળા આ સ્વામિનારાયણ પકડાવી દે છે. એટલા માટે એ છે ને હથિયારો નથી રાખતા, હથિયારો નથી રાખતા, પ્રેમથી કામ કરે છે. એને થયું કે એવું કેવું, તો કે આપણે આટલા બધા હથિયાર રાખ્યા છો ને અર શું? કે સાહેબ આપણી વાત સાચી છે, કારણ કે આપણે લોકોના ઉપર રાજ્ય કરીએ છીએ ને, હથિયાર ચોક્કસ જોઈએ. લોકો ઉપર રાજ્ય કરો તો હથિયાર જોઈએ. આ સ્વામિનારાયણ છે ને લોકોના હૃદય ઉપર રાજ્ય કરે છે, એટલે એને હથિયારની જરૂર પડતી નથી. આ શિક્ષાપત્રી લખનાર આ એ બોલી શકે, કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થમ આમ, કે મારે તો લોકોના હૃદય ઉપર રાજ્ય કરવું છે. જ્યારે આજે હથિયારો વધી રહ્યા છે તો આપણે સમજીએ છીએ કે આપણે ભયમાં જીવીએ છીએ. અમેરિકાની વસ્તી કેટલી છે? 26 કે 28 કરોડ. 15-20 કરોડ તો ખાનગી બંદૂકોના લાયસન્સ છે. માણસ ભયમાં છે. તમારો મોટા મોટો ભય છે ને પેરેનોયા, કે બસ એવરીબડી ઇઝ અગેન્સ્ટ મી. આમ ભય ભય ભય, તો તમે શું સુધર્યા? ભય જેવું ગયું નહીં. માણસને આજે વાઘ સિંહ કે દીપડાનો ભય નથી, બાજુમાં બેઠેલાનો ભય છે. ફૂંક મારી ના દે, બાજુમાં બેઠેલાનો ભય છે માણસને, માણસનો ભય. તો આપણે તો વાઘથીએ ગયા ને સાપથીએ ગયા. આપણે જરા બહુ ઊંડો વિચાર કરીએ તો શું સુધર્યા માણસો? શું આમ પોતે કહે છે અમેરિકા કે અમે સર્વથી શ્રેષ્ઠ છીએ? નૈતિકતાના ધોરણમાં તો 20મો નંબર આવે છે એનો. તો આપણે વિચાર કરીએ કે એનો નંબર જ ગયેલો છે 1, 2, 3 અને કશામાં નહીં. તો આપણે જ્યારે વિચાર કરીએ કે માણસ માણસ મટી ગયો, હથિયારો જ વધારે કરે, પાશવી એટલે જેને રાક્ષસી વૃત્તિ જ વધતી ગઈ. અત્યારે તમે જુઓ કે આજે વિશ્વમાં લશ્કરી ખર્ચ કેટલું છે? 5 લાખ અબજ, એટલે 5 અબજની વસ્તી છે. એટલે દરેક વ્યક્તિને કેટલા થયા મારવા માટે? 1 લાખ. મારવાનો ખર્ચ માળો, જીવાડવાનો તો છે જ નહીં, મારવાનો ખર્ચ ભેગો કર્યો છે આ લોકોએ. જ્યારે આપણે જોઈએ કે 80 કરોડ માણસો કંગાળ છે, આજે જો કે 70 કરોડ અર્ધ ભૂખ્યા છે, 55 કરોડ અભણ છે, 125 કરોડ એવા છે દુબળા છે, અને આ બાજુ મારવાનો ખર્ચ આટલો થાય છે. હવે ફાવો પરિષદ થયેલી, ઇન્દિરાબેન ગયેલા 81માં, એમણે સરસ પ્રવચન કરેલું કે એ વખતે કે એક આંતરખંડીય મિસાઇલ એટલે એટલે જેને પ્રક્ષેપાસ્ત્ર કહે છે, તો જે એનો ખર્ચો કેટલો થાય છે, કે જેની અંદરથી એમણે કહ્યું કે 20 કરોડ વૃક્ષો વાવી શકાય, 10 લાખ હેક્ટરમાં પાણી ફેરવી શકાય,
5 કરોડ છોકરાઓને ભણાવી શકાય અને 3,44,000 સ્કૂલો બાંધી શકાય, પ્રાથમિક શાળાઓ, એટલું એક મિસાઇલની અંદર ખર્ચો થાય છે. હા, તો જમે વિચાર કરીએ તો આપણે આ શું કરી રહ્યા છીએ. દર વર્ષે યુદ્ધની ખર્ચા તૈયારીમાં 850 અબજ ડોલર આ દેશ ખર્ચે છે. પૃથ્વીને 30 વખત મારી શકાય, માણસ મરણે પરણે 2-5 વખત પણ મરવાનું તો એક જ વખત હોય કે 2 વખત હોય, એક જ વખત હોય, તો 30 વખત હું કામ મારવાનો છે એને. પણ એટલું બધું ખડક્યું છે. અમેરિકાની અંદર તમે જુઓ કે સંરક્ષણ ખર્ચ કેટલું છે, તો 304.10 બિલિયન ડોલર એટલો ખર્ચ સંરક્ષણનો છે. શાંતિ માટે એ લોકોએ કહ્યું સ્થાપવા માટે દર વર્ષે 200 અબજના શસ્ત્રો વેચાય, શાંતિ સ્થાપવા માટે. ઉતારી આ સમજાવતું નથી કઈ રીતનું છે. એટલે માણસ ભયની અંદર જ જીવતો હોય છે. એમાં જેને કહેવાય છે ને, વી હેવ લોસ્ટ ધ પોએટ્રી ઓફ લાઈફ, જીવનની મધુરીમાં મારી ગઈ, જીવનનો ઉલ્લાસ ઉડી ગયો. શું આપણે જીવીએ છીએ, જીવન કોઈ જીવન જેવું જ રહ્યું નહીં. આવી પ્રકારની ભાવના થઈ, જેમ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, જે ચાર્લ્સ ડાર્વિનનું સૂત્ર હતું એ બરોબર ફિટ થયું છે, કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, કે જેની પાસે આ બધું હોય અમે સર્વથી શ્રેષ્ઠ. કે આપણે પેલું મેં ગઈકાલે વાત કરેલી ને કે સીટીબીટી ઉપર સહી કરાવો દરેકને, તો જે બરોબર, અને ન કરે એનો પ્રતિબંધ મૂકી દો. અમારો ઘોડો છે એને સન્માન આપો, અને જો બાંધશો તો પછી યુદ્ધ કરો. એ જ થયું ને અર્થ. એટલે નવા આ સીટીબીટી એટલે અશ્વમેધ યજ્ઞનો ઘોડો છે, સમજો, અશ્વમેધ યજ્ઞનો ઘોડો. હિન્દુસ્તાન કે અમે બાંધી દઈશું, અમે અમારે નથી એ સહી કરવી, તો હવે એની સામે બધી સેન્કશન્સ આ બધું શરૂ થઈ જાય. તો જરા વિચાર કરીએ છીએ કે આ પ્રકારની પરિસ્થિતિ થયેલી છે. એટલે આ ભયની અંદર આ બધા જીવતા હોય છે, આજે ભયમાં જીવે છે. જો આ બધા હથિયારો વિખેરી નાખવામાં આવે ને, તો દરેકની પાસે કેડિલેક મોસ્ટ મોડર્ન અથવા રોલ્સ રોય અને પોતાનો અપ ટુ ડેટ 10 એકર ઉપરનો બંગલો બને કે ના બને, હા, આ બધું વિખેરી દેવામાં આવે, તો એક બાજુ આટલો બધો ખર્ચો, એક બાજુ ઇથોપિયા ભૂખે મરતું હોય, શું બેલેન્સ કરીએ છીએ. માણસ બગડી ગયો છે, માણસ માણસ જ નથી. એટલા માટે ફરી યાદ કરજો કે માણસનો પ્રથમ ધર્મ કેવો કહેવાય, અહિંસા પ્રથમો ધર્મ. એવું બેસે છે ને કે આ બધું જો દૂર કરીએ તો જ આપણે માણસ થયા કહેવાઈએ. એટલે આ બધા જે અણુસત્તાવાળા છે ને, ઇન્ક્લુડિંગ ભારત, કારણ કે એને તો જો કે ડિફેન્સ માટે રાખ્યું છે, કે અસોલ્ટ માટે રાખ્યું નથી, પરંતુ મારવાની વૃત્તિ માણસને માણસમાંથી કાઢી નાખતી હોય છે. એટલા માટે આ પહેલું આ એ છે. હવે આપણો થોડો સમય રહ્યો છે તો થોડી શરૂઆત કરીશ, કાલે આગળ લઈશ. તો બીજું શું છે કે બીજી હિંસા કેવી રીતે થાય છે. આ હવે કહ્યું કે સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્તય સામ્રાજ્યસ્ય અપિ વા ક્વચિત, આ તો સમજી લીધી. હવે એક બીજી હિંસા થાય છે કે દેવતા પિતૃ યાગાર્થ મપ્યજા આદેશ છે હિંસનમ, કે દેવતા પિતૃના યાગ માટે પણ કોઈ દિવસે હિંસા કરવી નહીં. હવે આ બીજી હિંસા થતી હતી યજ્ઞની હિંસા. તમે જોજો આ નવી હિંસા, કે યજ્ઞની અંદર પશુઓ હોમાતા અને એ પાછા પશુઓ જમાતા, એ પાછા પશુઓ ખાતા. હવે એ કેવી રીતે હિંસા શરૂ થઈ એ થોડી સમજવાની વાત છે. તો આપણા મનમાં એમ થાય કે વેદોની અંદર કેમ હિંસા લખી હશે, વેદોમાં કેમ હિંસા લખી હશે, એની થોડી વાત 5 મિનિટમાં સમજાવી દઉં. તો એની અંદર એવું આવે છે કે પહેલાં માણસ જંગલી હતો, આ બધાને ખબર છે, એટલે માણસ માણસને પણ ખાતો, માણસ માણસને ખાતો. એટલે પછી કહેવામાં આવ્યું કે ભાઈ જો માણસને ના ખાતું, માણસને ખાવાની જરૂર નથી, પશુને ખાતા જીવવું છે ને, તો થોડો થોડો આમ છે ને, આમ ઇવોલ્યુશન, થોડો સંસ્કારની આમ સીડી ચાલે છે. તો બધા ઋષિ મુનિએ કહ્યું ભાઈ માણસને ખાવાની જરૂરિયાત નહીં, તું જરા છે ને પશુઓને ખા. તો પશુઓને જ ખાવા માંડ્યો, એ પશુઓને ખાવા માંડ્યો અને એ રીતે થવા માંડ્યો. પછી કહ્યું તું એમ કર, જીવવું છે ને, એ કાંઈ ખેતીની શોધ નહોતી થઈ, તારે જીવવું છે હવે એમ કર, પશુઓમાં છે ને ગાયના નાખા, બીજા પશુને વાંધો નહીં પણ ગાયના નાખા, કારણ ગાય માતા જેવી છે, આપણને દૂધ આપે છે, કારણ કે પછી ખબર પડે દૂધની શોધ થઈ. એટલે આપણી માતા તો આપણે 2-5 મહિના કે વર્ષ દૂધ આપે, પણ આ માતા તો જીવીએ ત્યાં સુધી આપણને દૂધ આપે છે, એટલે ગાયના નાખા. અને પછી કહ્યું કે હવે એમ કર કે પશુઓને ખાય છે ને, તો એમ કર ને કે રોજ ખાવાના કરતાં કે યજ્ઞની અંદર હોમીએ ને ત્યારે જ ખાવાનું, એ પછી એમને એમ ખાવું નહીં. હવે યજ્ઞ મોંઘા પડતા, એ વખતે યજ્ઞ મફત થતા નહીં, બહુ ખર્ચો થાય, એટલે યજ્ઞમાં પશુ હોમવા માંડ્યા. જોઈ હિંસાના સંકોચ માટે, આપણે શ્રીજી મારે કહ્યું છે વેદોમાં જે હિંસા કહી છે એ શેના માટે, સંકોચ માટે છે, વિસ્તાર માટે નથી. એક ભાઈ યોગી બાપા પાસે આવ્યા, બીડીઓ હોહો પીતા હતા. યોગી મહારાજ કહેલા ના પીવા એટલી બધી, બાપા મારે ચાલશે જ નહીં, ચાલશે જ નહીં. પછી બાપાએ કહ્યું એમ કર 5 પીજે, પછી ધીરે ધીરે છોડવા નહીં, 5 પીજે. આ 5 પીજે કહ્યું ને એ વખતે એક ભાઈ દાખલ થયા, અને એ વખતે એમણે સાંભળ્યું કે યોગી બાપાએ કહ્યું છે કે 5 બીડી પીવી, એટલે નહોતો પીતો શરૂ કરી,
હું આ હું કર્યું કે બાપાની આગ્રહ થઈ જાય, એટલે તું સમજતો કરો કયા પ્રસંગમાં કયા પ્રસંગ વાત કરી છે, એમને પછી મંડી પડ્યો. તું 5 બીડી પીવાનું નહોતો પીતો ત્યાં. એવી રીતે અહીંયા આગળ કહ્યું ભાઈ યજ્ઞમાં હિંસા કરવી એનો મતલબ એ છે કે પેલી હિંસાનો સંકોચ કરવા માટે નજીક લાવી દીધી બહુ, અને પછી ધીરે ધીરે તો પછી છોડવાની. પછી એમાં કહ્યું કે એમાં તારા નર બેલી આપવો નહીં. યજ્ઞમાં તો તમને ખબર હશે જૂના જમાનામાં નહીં, ભરતજીના આખ્યાનમાં માણસનું બલિદાન કરતા, એ કે કરવું હું કે એની જગ્યાએ નાળિયેર હોમવું, શું કરું? પહેલાં માણસનું બલિદાન કરે શું કરે, માણસનું માથું કાપે, પછી એની ચોટલી હોય ને પકડે, પછી એનું જે પેલું શું કહેવાય લોહી હોય ને એ બધે છાંટે, અને પેલો શેષ ભાગ હોય ને પાછલો માથું કપીને યજ્ઞમાં નાખી દીધું હોય માથું તો કુંડમાં, અને બાકીનો ભાગ હોય એની પ્રસાદી આપતા. આવું થતું હતું. એટલે પછી કહું કે તમે નાળિયેરની રીતે કરો તો તમે જોજો નાળિયેરના ઉપર થોડું હળગાવે, હા, ચોટી રાખે, પછી એની ઉપર બધું કંકુ બંકુ નાખે, લાલ લાલ કરવું પડે ને, પછી એને બધેરવાનું, એનો ઉપલો ભાગ નાખી દેવાનો પહેલામાં યજ્ઞમાં, અને શેષ રહી હોય ને શેષ બોલે એ બધાને આપવાની. આ મૂળ તો બલિ નરબલીનો પ્રતિક છે આ નાળિયેર, એને પાછો વળવા માટે. એટલે આ થયું. પછી કહ્યું કે ભાઈ હવે તો પશુ હિંસા કરે છે ને, એમાં કહ્યું છે ને પશુઓમાં ગાયના તો ના પાડી દીધી, પરંતુ કહ્યું છે ને હવે એની જગ્યાએ હવે છે ને કોળું હોમવાનું કરે તો શું વાંધો છે? તો ઘણા કોળું પણ હોમવા છે ખબર, પેલો વાઘરી આઈને કાપે ને એવું બધું થતું હોય છે, એટલે કોળું હોમવાનું કહ્યું. પછી એમણે કહ્યું કે આપણે છે ને લોટની ગાય બનાવીએ તો શું વાંધો છે? અરે લોટનો બકરો બનાવીએ, બકરો હોમતા હતા ને તો લોટનો બકરો બનાવો. તો એ રીતે શરૂઆત કરી, અને ધીમે 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 ઋષિ મુનિઓએ કહ્યું કે આપણે હિંસાની જરૂર નહીં, અને સ્વામિનારાયણ ભગવાને મોહર મારી દીધી કે દેવતા પિતૃ યાગાર્થમ મપ્યજાદિશ્ચ હિંસનમ ન કર્તવ્યમ ધર્મ પ્રોક્તે સ્થિયન્માર, કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહીં. ન ભક્ષમ સર્વથા માંસમ યજ્ઞ સિસ્ટમ અપી ક્વચિત, યજ્ઞની પ્રસાદી હોય ને તો પણ માંસ ખાવું નહીં. આજે તમને નવાઈ લાગશે કે આવું હોય. અમે જોયું છે કલકત્તાની અંદર ત્યાં કાલી માતાના મંદિરની અંદર આજની તારીખે પણ હિંસા થાય છે, ત્યાં બકરા હોમાય છે. અમે નાના હતા ત્યારે જોયેલું છે નજરિયા. તમે જો નેપાળની અંદર અમે જોયું કે દશેરાના દિવસે 144 બકરા, 144 પાડા, 144 મુર્ગા એક સાથે કાપે છે ભવાની ને ભૈરવ આગળ, અને રોજ કપાતા હોય તો જુદા, આવી પ્રકારનું. અને બિંગ અ હિન્દુ સ્ટેટ, પાછું તો હિન્દુ રાજ્ય કહેવાય છે, તો આ બધું ચાલતું. તો મહારાજે કહ્યું યજ્ઞોની અંદર પણ હિંસા કોઈ દિવસે કરવી નહીં. કોઈ વેદો આપણને હિંસાની વાત કરતા હશે, મહિંસા સર્વાણી ભૂતાની, કોઈ પણ જીવને મારો નહીં એ ભાઈ બકરા કાપવાનું કહેતા હશે. એટલે એ રીતે મહારાજે આ બંધ કરાવ્યું કે આ બધું આપણે બંધ કરવું. અને એમણે જે યજ્ઞો શરૂ કર્યા તમને બધાને ખ્યાલ હશે, અહિંસક યજ્ઞો સૌથી પહેલી એમણે વિરોધ કરેલો ભુજની અંદર. ભુજનો રાવ છે ને બધા પશુઓ ભેગા કરેલા, અને મધ્યસ્થ તરીકે સ્વામિનારાયણ બોલાય, ભાઈ સાચું છે ખોટું છે, પણ જગજીવન દિવાન છે ને આ પક્ષનો હતો કે બકરા તો હોમવા જ પડે, અને મહારાજે ના પાડી, ત્યારથી એને દ્વેષ થયો. એ કથા તો જુદી છે, પણ મહારાજે ત્યાંથી શરૂ કરીને એમ નહીં કે આપણે લોકોના મગજમાં બેસાડીએ કે યજ્ઞ વગર, અરે હિંસા વગર પણ યજ્ઞ થઈ શકે છે. એટલે એમણે જેતલપુરમાં યજ્ઞ પહેલો કર્યો, અહિંસક યજ્ઞ. લાખો બ્રાહ્મણો જમ્યા, પણ બ્રાહ્મણો એવા ખાઈને ખોદે એવા, એમ તો કાલે સ્વામિનારાયણનું તો બહુ સારું થયું. એટલે એણે એ વખતે પેશવાને કહ્યું કે તમારી હદની અંદર અહિંસક યજ્ઞ થયો, અને એ વખતે એનો બાપ મરી ગયેલો કોણ જાણે, એટલે કે જો આ બાપ મર્યો તમારો, અને હવે આવતી સાલ પાછો 66ની સાલમાં ફરીથી પાછો યજ્ઞ અહીંયા આગળ કરવાના છે, એ વખત તમારો વારો છે બલિદાનની અંદર. પેલો ગારો મરી ગયો હતો, એટલે એણે પછી યજ્ઞ તોડાવવા બહુ પ્રયત્ન કર્યો, પછી મહારાજને ટ્રાન્સફર કરવો પડ્યો જેતલપુરથી દબાણની અંદર, એ વાત જાણીતી છે. એટલે કહેવાનો મતલબ એ કે આટલા વિરોધોની સાથે સ્વામિનારાયણ યજ્ઞ શરૂ કર્યા, એટલે અહિંસ યજ્ઞ પ્રસ્તો હતા. સ્વામિનારાયણ ભગવાનનું નામ શું છે જનમંગળની અંદર? અહિંસ યજ્ઞ કરનારા, એટલે અહિંસા ક્રતુકારક, અહિંસ યજ્ઞના કરનારા એવા સ્વામિનારાયણ. આપણે અત્યારે તમને બહુ ગુજરાતમાં ખબર નહીં પડતી હોય કે યજ્ઞમાં પાડા કે બકરા હોમાતા હશે, પણ એ વખત થતું હતું. એટલે એ વખતે બહુ કાઠું હતું, એટલે શિક્ષાપત્રીમાં એ પ્રાઇમ શ્લોક લાગે. અત્યારે લાગે કે એવું કંઈ કેવું હતું હશે, પણ એ વખતે હતું. અને અત્યારે મેં કહ્યું ને નેપાળ અને બંગાળમાં થાય છે, તો મેં તમને અત્યારે પણ વાત કરી. એટલે શ્રીજી મહારાજે આ એક મોટો સક્કો બેસાડ્યો. એટલે ગુજરાતમાં જે અહિંસા છે એનું શ્રેય જૈન ધર્મને તો જાય છે, પણ વૈષ્ણવ ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાયને પણ એ શ્રેય જાય છે. એટલે એ દ્રષ્ટિથી સ્વામિનારાયણ ભગવાને આ એક વાત કરી કે યજ્ઞોની અંદર પણ આ માથાવૂટ કરવાની કોઈ જરૂરિયાત નથી.
આપણે કરો, અહિંસક યજ્ઞો થઈ શકે છે અને એમાંથી પણ થાય. આ પ્રસાદી ખાવાની કોઈ જરૂરિયાત નથી. એક વખતે મહારાજને બ્રાહ્મણોને કાઠુએ પૂછ્યું કે દશેરાના દિવસે પાડો વધારવો એ અમારો કુળ ધર્મ છે, એનું શું કરીશું? મહારાજે કહ્યું કોઈ કુળ ધર્મ નથી, કોઈ દેવ દેવીને આ ગમતું નથી, માટે એ બધી મગજમારી રવા દો. એક વખત મહારાજ કંથારિયા ગામમાં ગયા હતા કાઠિયાવાડમાં, અને ત્યાં છે ને એક જ હરિભક્ત રહેતો, પણ કહ્યું મહારાજ આ દશેરાના દિવસે પાડો આ દેવી આગળ હોમે છે, મને દેખાતું નથી. સ્વામિનારાયણ ભગવાન કે દેવીને ઉપાડીને તું તળાવમાં મૂકી દે ને, પણ બાપાએ તો દહમણનો પથરો છે દેવીનો, કેવી રીતે મારાથી ઉપડે? કે મને હંભારી નાખજે ને, અને એને તો નાખ્યું, અને પછી આખા ગામમાં હોબાળો થશે કે દેવી ક્યાં, દેવી ક્યાં. તો તારે કેવું, મને સપનામ કહ્યું છે કે આ તળાવમાં પડીશું, અને આ પ્રમાણે જો તમે આ પાડો વધારવાનું બંધ કરો તો હું બહાર આવીશ, એવું તું કહેજે. એટલે મહારાજે કહ્યું એ પ્રમાણે પહેલાં તો કર્યું, અને પછી કારણ કે એ દસમણનો દેવીનો પથરો એક માણસ ઉપાડીને તળાવ નાખે એવું તો બને જ નહીં ને, એટલે એના મને કે દેવી કોપ્યા જ લાગે છે અને ખરેખર આપણે બંધ કરવું પડે. એટલે એ દેવીને પછી બહાર કાઢે. અત્યારે સ્વામિનારાયણનું મંદિર છે એની અંદર દેવી પધરાવે છે બાજુ એના ફળિયાની અંદર, અને ત્યાં દાળ ભાત શાક રોટલીને લાડુ જમે છે. પેલું પાડો બંધ થયું ગયો ખાવાનું. એટલે કહેવાનો મતલબ એ છે કે આ મહારાજે આ બધી વાત કરેલી. પણ તમને બહુ આશ્ચર્ય થશે કે એ વખતે શંકરાચાર્ય હતા માધવ તીર્થ દ્વારિકાના, એણે વિરોધ કરેલો સ્વામિનારાયણનો કે તમારો 12મો શ્લોક, 15મો શ્લોક અને 22મો શ્લોક ખોટા છે, કારણ કે એમાં યજ્ઞનો નિષેધ કર્યો છે. એમાં તમારે, અમારે તો છે કે ભાઈ માંસ ખાવું જ જોઈએ, પાડો હોમવો જ જોઈએ, બકરો હોમવો જ જોઈએ. આ શંકરાચાર્ય કહે છે માધવ તીર્થ, અને એણે બહુ વિરોધ કર્યો. એના બે શિષ્યો હતા સચ્ચિદાનંદ અને પૂર્ણાનંદ, એણે સુરત તરફ ગંદો પ્રચાર કર્યો. એક કૈલાસાનંદ હતો એ મંડેલા, છેવટે માધવ તીર્થ પોતે પણ મંડ્યા. એનો ફોટો પણ છે, આપણે વ્યવસ્થિત વ્યક્તિ છે તો. અને એણે બહુ ધમાલ ઊભી કરી. અને પછી તો શું થયું કે જ્યારે આવું બધું થવા માંડ્યું ત્યારે એ વખતે વડતાલ ઉપર એણે કેસ કર્યો પાછો કે તમે સ્વામિનારાયણ અવૈદિક ધર્મ છે, એવો કેસ થયો. અને એ સમયમાં કાશીની અંદર એક પંડિતોની સભા હતી 300 પંડિતોની, અને આ શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકા ઉપર એ લોકોએ સંશોધન કર્યું કે સ્વામિનારાયણ ધર્મ વૈદિક છે, સનાતન છે, કશું જ આમાં ખોટું નથી. 300 પંડિતોની સહી સાથે એ પ્રસિદ્ધ થયું, અને આ બાજુ માધવ તીર્થ પાછા પડવું થયું, અને 1908 સપ્ટેમ્બર માસમાં બિનશરતી એને કેસ પાછો ખેંચી લેવો પડ્યો. ઈસવીસન 1908 વાત કરું. આવી ઉપાધિઓ થયેલી છે, ઘણાના ઇતિહાસો બધા ખબર નહીં હોય તો આ શિક્ષાપત્રી એમને નથી બની ગઈ. આવા ઘણા બધા આમાં ધમાલો બધી ઊભી થયેલી છે. એટલે મહારાજે કહ્યું કે કોઈ દિવસે કોઈ પણ કાળે આપણે યજ્ઞની પ્રસાદી પણ ખાવી નહીં. હવે આ વાત આપણે અહીં પૂરી કરીશું. કાલે એ વાત કરીશ કે યજ્ઞની પ્રસાદી યજ્ઞમાં હોમ થતો અને લોકો ખાતા. અત્યારે તો કતલખાના ગામો ગામ કેટલા યજ્ઞો છે. આ કતલખાના રૂપી યજ્ઞો છે કે બીજું કંઈ છે, કાપે છે અને ખાય છે બધા. તો આપણે પણ એ જોઈશું કે આપણે મનુષ્યોએ આ બધું માંસ ખાવાની કોઈ જ આપણી જરૂરિયાત નથી. એ આપણે શાસ્ત્ર વચનથી, આપણે બીજી રીતે અનુભવથી અને પ્રેક્ટિકલી આજની રીત પ્રમાણે એને મૂલવીશું કે માણસનો કોઈ ખોરાક નથી. વિસ્ટા ખોરાક છે, વિસ્ટા એટલે ખબર નહીં, ટોયલેટ ખોરાક ચોક્કસ છે. છે ખોરાક છે પીગના માટે, એને તો જલેબી જેવું લાગે પડતી હોય ને તાજી તાજી, એટલે એને તો બહુ મજા આવે. એટલે એ ખોરાક છે. એવી રીતે માંસ છે, ખોરાક ચોક્કસ છે. માંસ પણ ખોરાક ચોક્કસ છે. વાઘ સિંહ માદા પડ્યા હોય અથવા ડિસેબલ થયા હોય તો એને તમે લાડુ દાળ ભાત શાક આપો તો ખાશે? ના ખાય, કારણ કે આ મારો ખોરાક નથી, એનો ખોરાક આ જ છે. એટલે એ પણ ખોરાક છે. એટલે વિચાર કરો. અને શાકભાજી પણ ખોરાક છે, આ વેજીટેરિયન. કોનો કયો ખોરાક છે અરે બુદ્ધિથી સમજતા આવડવું જોઈએ. જેમ પીગ છે એ પેલા, અરે જે ટોયલેટ છે એ પેલા ડુક્કરોનો ખોરાક છે, મનુષ્યનો નથી. માઉસ છે એ વાઘ સિંહનો ખોરાક છે, એ આપણો નથી. એવી રીતે આપણે સમજીએ તો મનુષ્ય કહેવાઈએ. એટલી બુદ્ધિ તો થવી જોઈએ ને. જેમ પેલા રામો હાટી બહુ માંસાહારી હતો, ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે રામાભાઈ તમારો ગીરનો સિંહ હોય અને માંદો પડ્યો હોય અથવા કંઈ પગ ભાંગ્યો હોય અને એ વખત કોઈ દયા આવે કે ભાઈ સિંહની વસ્તી વધવી બચવી જોઈએ, અને કોઈ લાડુ લચપચતા ઘીના શેરે શેરના લઈને આપે તો, અરે કે અમારો કેસરી સિંહ મરી જાય તો એ ન ખાય, ઘાસે ન ખાય તમારો લાડુઓએ ના ખાય. એ કે કેમ એમ? એ કેમ ન ખાય? પણ એ કે તો ભૂખ લાગે તો બધું ખાય, પશુ કહેવાય ખાઈ જાય. એ કે ભૂખ લાગે તો એ ના ખાય, મરવું પસંદ કરે પણ ખાય નહીં, એવું કહેવાય? હા, કે કેમ? એનામાં એટલી બુદ્ધિ છે. તો સ્વામી કહ્યું કે સિંહ આટલું સમજે છે કે મનુષ્યનો ખોરાક મારાથી ન ખવાય અને તમે એનો ઝાપટી જાઓ છો તો મારે તમને શું કહેવું? બરાબર સ્વામી, આજે હું મૂક્યું લ્યો. એટલે આ થોડું સમજવા જેવું છે. કાલે જરા વધારે મજા આવશે કે તમે જુઓ કે કેવી કેવી રીતના ખોરાકો આપણે બધા હેમ્બર્ગને હોટડોગ્સના દેશમાં વસીએ છીએ આપણા બાળકોને બધાએ, તેમાંથી આપણે કેવી રીતે બચી શકીએ એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. સયાન સ્વામી મહારાજની.